गुड मॉर्निंग वदन। आज थोड़ो वॉइस नो प्रॉब्लम आ रहा है। એકચ્યુઅલી માં એવું છે કે માઇક થોડુંક સેન્સિટિવ છે લેપટોપનું, તો બહારનો થોડોક વોઇસ આવવાની સંભાવના છે। ઓકે, અને કાલે લગભગ હું સેટઅપ કરી લઈશ, આજે પહેલો દિવસ છે એટલા માટે ખબર ના પડે કે લાઈવમાં કેટલો વોઇસ બહારથી આવે છે એ બધી વસ્તુ। આમ તો બધાને મારો અવાજ તો વ્યવસ્થિત સંભળાતો જ હશે, ઓકે, એક્સ્ટ્રા થોડોક બહારનો અવાજ પણ તમને કદાચ સંભળાશે। થેન્ક યુ બધાને। ચલો, બધા ટાઈમ છે, લગભગ આવી જ ગયા છે। ગુડ મોર્નિંગ બધાને, આશુતોષભાઈ। હા, પહેલા તો આજે થોડીક હું તમને એક્સ્ટ્રા એક માહિતી આપવા માંગુ છું। એ માહિતી હું તમને સૌથી પહેલા જણાવી દઉં। જેટલા પણ લોકો લાઈવ છે, તો સૌથી પહેલાં તો હું તમને એક માહિતી આજ અગત્યની એક જણાવી દઉં કે અત્યાર સુધી હું ટોપિક છે રોજના રોજ ભણાવતો હતો, એટલે કે લેટેસ્ટ મહિનાનું ચાલતું હતું, ઓગસ્ટ મહિનો હતો, તો ઓગસ્ટ મહિનાના છેલ્લા એક કે બે દિવસની અંદર બનેલી ઘટનાઓ હોય તો એ હું તમને ભણાવતો હતો, બરાબર। હવે એમાં એક જ સમસ્યા આવે છે મારી પાસે કે મારે એ ટોપિક બહુ વધારે પડતો રીડ કરવો પડે, ચાર પાંચ જગ્યાએથી સોર્સમાંથી, અને પછી હું તૈયાર કરીને તમને ભણાવતો હોઉં તો થોડુંક મારું ટાઈમ કન્ઝપ્શન વધી જાય છે, અને એના પરિણામ એ આવે છે કે મારે તમને 10-15 ટોપિક કરાવવા હોય એના બદલે હું ખાલી 4 કે 5 ટોપિક પૂરતો સીમિત મર્યાદામાં જ હું તમને સમજાવી શકું છું। એટલા માટે મેં એવું નક્કી કરેલું છે કે હવે હું તમને થોડુંક લેટ ભણાવીશ, એટલે કે માર્કેટથી થોડુંક લેટ। એટલે જો માર્કેટમાં પ્રોબ્લેમ એ છે કે માર્કેટવાળા શું કરે કે કરંટ ભણાવવાવાળા ઘણા બધા ફેકલ્ટીઝ છે, તમને ખબર હશે, તમે ઘણા બધા ફેકલ્ટીઝ પાસે ભણેલા પણ હશો, તો એ લોકો તમને કાલે ઘટના બને અને આજે ભણાવી દે, એ હકીકત છે, કાલે ઘટના બને આજે ભણાવી દે। પણ મને એ મીન્સ કે મને એની અંદર એક જ પ્રોબ્લેમ આવે છે કે એમાં પછી પાછળથી એ લોકોને ખબર પડે કે આમાં 3-4 મુદ્દાઓ બાકી રહી ગયા હતા, એ આપણે પછી ભણાવવા પડશે। ઓકે, એટલે કે પ્રોબ્લેમ એ આવે કે એ લોકો ઉતાવળ એટલી બધી કરતા હોય કે હું પહેલા માર્કેટમાં ભણાવી દઉં, એની ઉતાવળમાં ને ઉતાવળમાં એ લોકો 3 કે 4 મીન્સ કે એક મુદ્દો હોય તો એની અંદર 3 કે 4 ટોપિક છે, ઓકે, એ છૂટી જતા હોય, અને પ્રોબ્લેમ પછી એ જ નડે કે એ 3 થી 4 વાક્યો છે ને પરીક્ષામાં પૂછાય, અને એ જ આપણને નુકસાન જાય। લગભગ જેટલા મારી પાસે વિદ્યાર્થીઓ ભણેલા હશે એને ખબર હશે કે હું બને એટલું એ લોકો મીન્સ કે એક બાજુ હું બેલેન્સ રાખવાનો પ્રયત્ન કરતો કે મેક્સિમમ તમને કન્ટેન્ટ આપી શકું અને મેક્સિમમ વેલ્યુ પણ આપી શકું, હું બંને તરફ દોડવાનો પ્રયત્ન કરતો, અને પરીક્ષાનું સ્ટ્રેટેજી પણ તમને ખબર છે કે પરીક્ષામાં હું તમને સિમ્પલ એક સ્ટ્રેટેજી કહેતો હોઉં કે આપણે કોઈ પણ પેપર લેવાતું હોય તો નોર્મલી એના 15 દિવસ અગાઉ સુધીનું આપણને પૂછાતું હોય છે, 15 દિવસ પહેલા સુધીનું, ઓકે, છેલ્લા એના 2 વીક છે એ આપણે લગભગ એક્ઝામની અંદર નથી પૂછાતા હોતા, તો પણ એકેડમીની અંદર ઘણા બધા જે વિદ્યાર્થી આવતા હતા એ બધાને હું બને ત્યાં સુધી છેલ્લા વીકની અંદર, પરીક્ષાનું જે છેલ્લું વીક હોય એમાં પણ એ લોકોને કન્ટેન્ટ હું મારી રીતે બનાવીને આપી દેતો હતો કે ભાઈ એટલીસ્ટ તમે પરીક્ષા પહેલા કન્ટેન્ટ તમે વાંચી તો શકવા જ જોઈએ।
ભાઈ આશુતોષ ભાઈ અભિભાઈ ને એક લિંક મોકલી દો ને આજના લેક્ચર ની, એમણે મને મેસેજ કરેલો છે. ઓકે, લિંક મોકલી દો. હવે અત્યારે હું તમને બીજી એક માહિતી આપી દઉં કે જે લોકો સિરિયસલી તૈયારી કરે છે, જે પણ લોકો અત્યારે લાઈવ છે અને સિરિયસલી તૈયારી કરે છે, તો હું મારા માટે પણ થોડુંક વિચારું છું અને તમારા માટે પણ વિચારું છું. બંને તરફ બેલેન્સ રાખીને હું એક વસ્તુ વિચારું છું કે બને ત્યાં સુધી હું તમને છેલ્લા 6 મહિનાના ટોપિક કરાવું. કેટલા મહિનાના ભાઈ? 6 મહિનાના. અને એ પણ કેવી રીતે કરવાના છે આપણે, એ પણ હું તમને જણાવી દઉં. બને એટલા ફાસ્ટ કરવાના છે, બને એટલા ફાસ્ટ કરવાના છે, અને બને એટલું બધું કવરઅપ થાય એ રીતનું કરવાનું છે. જો તમે કોઈ પણ પરીક્ષા આપશો, હું તમને એક માહિતી આપી દઉં, એમાં જરૂરી નથી કે તમે, ધારો કે આ ઓગસ્ટ મહિનો ચાલે છે, સપ્ટેમ્બર મહિનાની અંદર એક્ઝામ ડિક્લેર થઈ, તો એ જરૂરી નથી કે એમાં ઓગસ્ટ મહિનાના મુદ્દા પૂછાય. ઓકે, એની અંદર સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષા છે. મતલબ હવે તમે જો નાયબ મામલતદાર કે એસટીઆઈ કે પીઆઈ લેવલની પરીક્ષા આપતા હો ને ભાઈ, એટલે હું તો એમ માનું છું કે તમારે જાન્યુઆરી મહિનાથી કરંટ કરવું પડે. ક્યારે? કયા મહિનાથી? જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ સુધીનું કરંટ તમારે કરવું પડે. આ હકીકત છે. ઘણા લોકો તમને એવું સમજાવતા હોય કે ભાઈ 1 મહિનાનું 2 મહિનાનું કરંટ કરીએ એટલે કામ પૂરું થઈ જાય. ના, જે લોકોએ ઓલરેડી આ ગ્રુપની અંદર પરીક્ષા આપેલી હશે, બધાને અનુભવ હશે કે ભાઈ કરંટ અફેર્સ છે. હવે એ લોકો અત્યાર સુધી છેલ્લે ક્લાસ 1-2 ના પેપરની અંદર એ લોકોએ 6 મહિના સુધી ખેંચેલું હતું. કેટલા મહિના સુધી? 6 મહિના. તું તમને મિનિમમ કહું છું, હકીકતમાં એ લોકોએ 8 મહિનાનું કરંટ અફેર પૂછેલું હતું. કેટલા મહિનાનું? 8 મહિનાનું. પણ હું તમને તેમ છતાં પણ 6 કહું છું. ચલો, પણ હવે તમે એક લોજિક લગાવો કે હવે એ લોકોએ છેલ્લી એક્ઝામની અંદર જે લેવાની હોય જીપીએસસીની, એમાં એ લોકોએ 6 મહિનાનું કરંટ અફેર પૂછેલું હોય, તો હવે તમારે એટલીસ્ટ 8 મહિના 9 મહિનાનું કરંટ અફેર તો તમારે કરવું જ પડે. કારણ કે જેટલા લોકો ફોર્મ વધારે પડશે, એક્ઝામ એટલી એ લોકો હાર્ડ બનાવવાનો પ્રયત્ન કરશે. અને એના માટે સિમ્પલ રસ્તો એ છે કે આપણે લાંબા ગાળાના ઘોડાને પસંદ કરીએ. એટલે કે એ લોકો શું કરે કે જે લોકો કન્ટિન્યુઅસલી લાંબા ગાળાથી તૈયારી કરતા હોય એને ફાયદો થાય એ રીતનું કરે, તો એને ફાયદો કરંટમાં જ કરાવી શકાય, બીજી કોઈ જગ્યાએ ના કરાવી શકાય. કારણ કે કરંટ એવો ટોપિક છે કે જેમાં છેલ્લા 6-7 મહિનાથી સતત જે વ્યક્તિ કન્ટિન્યુઅસલી રીડિંગ કરતો હોય એને વ્યવસ્થિત પરીક્ષામાં આવડી શકે. બાકી ઘણા બધા મોસમી પવનો હોય, મોસમી પવનો જ ખબર ને, એ મોસમી પવન શું હોય, અત્યારે પરીક્ષા ડિક્લેર થાય એટલે અત્યારે 1 મહિનાનું લિબર્ટી લઈ લેશે, ગોખી નાખશે, આગલા મહિને પરીક્ષા આપી દેશે, અને એને એમ થશે કે મને બધું આવડી જશે કરંટમાં. પણ ના, નો આવડે, હું તમને ચોખ્ખું કહું છું, ના આવડે. એનું કારણ એ છે કે ઓલા 1 મહિનામાંથી પૂછે જ નહીં, ઓલા શું કરે, છેલ્લા 6 મહિનાના સવાલ પૂછે અને પછી એ ભાઈ ફસાઈ જાય. તો હું એવો પ્રયત્ન કરું છું કે હવે હું તમને કદાચ રેગ્યુલર બેઝ ઉપર ના ભણ, એટલે કે રેગ્યુલર બેઝ ઉપર એટલે કે લેક્ચર તો રોજ રહેશે આપણો, લેક્ચર આપણો રોજ રહેવાનો છે. પણ હવે હું તમને એવું નથી કરાવવાનો કે આગળના દિવસના ટોપિક આજે ચલાવું, એ રીતનું નથી કરવાનો. હું હવે જૂનું રિવિઝન કરાવવાનો શરૂ કરવાનો છું. તો જે વિદ્યાર્થીઓ સિરિયસલી તૈયારી કરવા માંગતા હોય કે આગામી પરીક્ષાને ટાર્ગેટ કરવા માંગતા હોય અને કરંટ બાકી રહી ગયું છે ભણવાનું અગાઉનું પણ, તો એ લોકો સિરિયસલી હવે લેક્ચર જોઈન કરજો. હું હવે પહેલેથી રિવિઝન કરાવવાનો છું. મને એવું લાગે કે આ મહિનાથી કરંટ અફેર પૂછાવાની સંભાવના છે, તો એ મહિનાથી હું કરંટ ઉઠાવીશ અને એ મહિનાના કરંટ અફેર્સથી હું બધા ટોપિક કવરઅપ કરવાનો પ્રયત્ન કરવાનો છું. આમાં મને મેઇન ફાયદો એ છે, મારે રિવિઝન થાય છે. મારી ઈચ્છા એવી છે કે મારે રિવિઝન કરવું છે. ઓકે, અને તમારી ઈચ્છા એવી હોય કે તમારે પણ તૈયારી માટે એક પરફેક્ટ ટાઈમ અને અત્યારે આમ ગણો તો સમય છે જ. ઓકે, તો બધાને આશા રાખું છું કે બધા એ જ સ્ટ્રેટેજી અપનાવે જે હું અપનાવું છું, કે મેક્સિમમ અત્યારે સમય છે તો જૂનું કવરઅપ કરી લઈએ. ઓકે, બાકી નવું કવરઅપ કરતા વાર નહીં લાગે, હું તમને ગેરંટી સાથે કહું છું. જૂનું જો એક વસ્તુ છે, કરંટ અફેર છે ને, એમાં 6 મહિનાનું કરંટ અફેર પરફેક્ટ હોય ને, તો 7મા મહિને તમારે 50% મુદ્દા જૂના હોય. કયા હોય? જૂના હોય, અગાઉના હોય. ઓકે, આશુતોષ ભાઈ 40 દિવસમાં 7 મંથ કરાવી દો સર, મારે કામ આવી જાય. હા, પ્રયત્ન મારો એવો જ છે ભાઈ, પ્રયત્ન મારો એવો જ છે. ઓકે, કે ભાઈ ઓછા દિવસોની અંદર આપણે મેક્સિમમ કવરઅપ કરી લઈએ કરંટ, અને હું પૂરેપૂરો એ રીતનો પ્રયત્ન કરીશ કે ઓછા દિવસોની અંદર બધું મેક્સિમમ કવરઅપ થાય. અહીંયા હું તમને રેગ્યુલર બેઝ ઉપર નોટ્સ પણ આપતો જ રહીશ, અને નોટ્સ હું તમને હવે જો શોર્ટકટમાં આપું છું એટલે લેક્ચર ભરશે એને જ મારી લેક્ચરની. તો આજે એક વસ્તુ તમે સમજો, હું પીડીએફ ઘણા બધા મિત્રોને શેર કરું છું અત્યારે, પણ એ પીડીએફની લોકોને એક જ સમસ્યા આવે, સાહેબ આ તો સમજાતી જ નથી. અરે ભાઈ, નો સમજાય, શા માટે સમજાય તને? તે લેક્ચર ભર્યો,
સિમ્પલ વસ્તુ છે કે ઘણા બધા મિત્રો મને મેસેજ કરે તારી પીડીએફ તો સમજાતી જ નથી ભાઈ કે ઓકે. તો ભાઈ હું ચોખ્ખું કહું છું, મારી પીડીએફ એને જ સમજાશે જે લેક્ચર પર છે, બાકી કોઈને મારી પીડીએફ નથી સમજાવવાની. કારણ કે આપણી પીડીએફ હવે વાક્ય નથી, હવે શોર્ટકટ છે આખી આખી. શું છે? શોર્ટકટ. અને એક વસ્તુ છે, જે લોકોએ લેક્ચર ભર્યો હશે ને એને પીડીએફ નું રિવિઝન કરતા 15 મિનિટ કરતા વધારે નહીં લાગે. કેટલી મિનિટ? 15 મિનિટ. કારણ કે હું મારી પીડીએફ ખુદ રિવિઝન 10 મિનિટ ની અંદર કરી નાખું છું. 1 કલાકની પીડીએફ હું કેટલી મિનિટમાં કરું છું? 10 મિનિટમાં રિવિઝન કરી નાખું છું. ઓકે, તો બેટર છે કે આપણે પરીક્ષા સમયની સ્ટ્રેટેજી વિચારો કે 1 મહિનાનું કરંટ અફેર્સ કરતા થાય ને તમારે 3 કલાક જેવું થાય. 3 થી 3.5 કલાકની અંદર તમે આરામથી 1 મહિનાના કરંટ અફેર્સ ની બધી પીડીએફ રિવાઇઝ કરી નાખો. એટલે આપણે બે બાજુ વિચારવાનું હોય, સમય ઓછો હોવો જોઈએ અને આપણે કન્ટેન્ટ મેક્સિમમ આપણી પાસે કેપેસિટી પ્રમાણે કરેલું હોવું જોઈએ. આ સ્ટ્રેટેજીથી ચાલજો ભાઈ. ઓકે સારું, ચલો હવે આજના કરંટ અફેર્સની આપણે શરૂઆત કરીએ. આજે થોડાક મેં મોટા ટોપિક રાખેલા છે. હા, સૌથી પહેલા આજે હું તમને ભણાવવા માંગુ છું જીએસટી કાઉન્સિલ વિશે. જો જે લોકો ઇકોનોમિક્સમાં, ઘણા બધા મિત્રો કહેતા હોય ને ઇકોનોમિક્સ સાહેબ તમે કરાવો, ભાઈ ઇકોનોમિક્સ કરંટમાંથી જ કરવાનું હોય અને હું મેક્સિમમ પ્રયત્ન કરું છું કે ઇકોનોમિક્સ કરંટમાંથી કરાવી દે. ઉદાહરણ તરીકે કાલે મેં તમને આરબીઆઈનો રિપોર્ટ કરાયો ભાઈ. તો હકીકતમાં શું હોય કે ઇકોનોમિક્સની બુકમાં 2 કે 3 મહિના રહીને જે નવી બુક બહાર પડે એમાં એ જ જૂનો આરબીઆઈનો રિપોર્ટ છાપી દે અને તમને એમ લાગે ઓહો નવું આવ્યું. નવું ના હોય ભાઈ, કરંટનું હોય. ઓકે, નવું કશું ના હોય એમાં, એ કરંટના જે મુદ્દા હોય ને એ લોકો નવા છાપી દે અને તમને નવું લાગે. એને એટલા માટે કરંટમાં અમુક જે રિપોર્ટ હોય એ હું તમને કરાવવાનો મારો હેતુ જે છે કે તમને જે નવી બુક ખરીદો ને એમાં નવું ના લાગવું જોઈએ. પણ ઘણા મિત્રોને પ્રોબ્લેમ એ આવે કે હું રિપોર્ટ જેવો ઇંગ્લિશમાં મૂકું ભાઈ ભાગી જાય. અરે ભાઈ જો, એક સિમ્પલ વસ્તુ છે, રિપોર્ટ જ્યારે મીન્સ કે 10 થી 15 પેજનો હોય ને ભાઈ, તો હું આખો રિપોર્ટ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને અહીંયા લખીને પછી હું તમને ના સમજાવી શકું. એટલા માટે સિમ્પલ સ્ટ્રેટેજી હું એ અપનાવતો હોય કે રિપોર્ટને કટ કોપીને પેસ્ટ કરું અને રિપોર્ટમાં જે પણ સવાલ બનતા હોય એ તમને હાઇલાઇટ કરીને નંબર આપી દઉં. અને સૌથી સરળ રસ્તો છે. ઓકે, પણ તેમ છતાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને કમ્પ્લેન જ કરતા. ભાઈ હવે એક ચોખ્ખું કહું છું કે જેટલા પણ મારી સામે બેઠા છે અત્યારે લાઈવ છે એને સિમ્પલ રિક્વેસ્ટ કરું છું, હવે મને કમ્પ્લેન ના કરતા કે સાહેબ આ ભાષામાં કેમ કરાવો છો, આ ભાષામાં શું કરાવો છો. ઓકે, કમ્પ્લેન ના કરો. મને નથી આવડતું તો તમે પોતે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરો. મારી રીતે હું મેક્સિમમ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશ, પણ કમ્પ્લેન ના કરો. લેંગ્વેજની તો ખાસ હું રિક્વેસ્ટ કરું છું. ઓકે સારું, ચલો આજે આપણે હવે જીએસટી કાઉન્સિલ વિશે ભણવાનું છે. કે હમણાં હવે આપણે કરંટના મુદ્દાની શરૂઆત કરીએ કે જીએસટી કાઉન્સિલ વિશે આપણે જોઈએ. તો હમણાં આપણા ભારતની અંદર જીએસટી કાઉન્સિલની 41મી બેઠકનું આયોજન થયું. ચલો, જીએસટી કાઉન્સિલની 41મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. હવે જો તમને એક વસ્તુ માહિતી આપી દો, એક વર્ષની અંદર આની 5 થી 6 બેઠકો થતી હોય. કેટલી? 5 થી 6 બેઠકો થાય. હવે દર વખતે બેઠક થતી હોય, હવે હું તમને એક વસ્તુ છે, 6 મહિનાનું કરંટ ભણાવું ને તો ઓછામાં ઓછી 3 વખત આની બેઠક ભણવાની આવે. કેટલી વખત ભણવાની આવે? 3 વખત. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આપણે જે છેલ્લી બેઠક થઈ હોય ને એમાં કયા પગલાં લેવાના એ ટૂંકમાં યાદ રાખવાના હોય. બધી બેઠકના ના યાદ રાખવાના હોય, બધી બેઠકના આપણે પગલાં યાદ રાખવાના ના હોય, પણ જે છેલ્લી બેઠક થઈ હોય ને એના 2 કે 3 અગત્યના પગલાં હોય એ યાદ રાખી દેવાના. કામ પૂરું થઈ ગયું. હા, પણ આપણને બેઠક છે એટલે કે જીએસટી કાઉન્સિલ છે એના વિશે બધી માહિતી હોવી જોઈએ. કઈ વસ્તુ ઉપર? જીએસટી કાઉન્સિલ ઉપર આપણને બધી માહિતી હોવી જોઈએ. તો આજે હું તમને આખે આખું જીએસટી કાઉન્સિલ કરાવી દઈશ. આપણે અગાઉ જો હું તમને કહી દઉં, જે લોકો રેગ્યુલર રહેશે એને જો અત્યારે હું તમને મુદ્દા ગણાવી દઉં. પહેલા તો મેં તમને નીતિ આયોગ આખું ભણાવી દીધું કે કઈ રીતનું સ્ટ્રક્ચર હોય. હવે જયારે બીજી વખત નીતિ આયોગ આવશે ને તો હું તમને નીતિ આયોગના સ્ટ્રક્ચર વિશે નહીં ભણાવું, નીતિ આયોગના કામ વિશે ભણાવી દઈશ. એટલે એ રીતે ચાલશે. એટલે જો જે રેગ્યુલર રહેશે ને એને બધો સિલેબસ કવર બધો થશે, પણ જે લોકો તૂટક તૂટક આવશે ને ભાઈ એને ટોપિક છૂટી જશે. કારણ કે હું બીજા નવા લેક્ચરની અંદર હું નવો ટોપિક જ અપનાવીશ, જૂની વસ્તુ વારા ઘડીએ હું રિવાઇઝ નહીં કરાવું. હું ચોખ્ખું કહું છું. જો કારણ કે જો રિવાઇઝ કરાવવા બેસ તો હું તમને નવું કેથી ભણાવીશ ભાઈ. એટલા માટે તો જીએસટી કાઉન્સિલની 41મી બેઠકનું આયોજન થયું. અને 41મી કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કોણે કરેલી હતી? નિર્મલા સીતારામને કરેલી હતી. ઓબ્વિયસ છે કે સૌથી પહેલો તમારે સવાલ આ જ પૂછાય, જીએસટી કાઉન્સિલની અધ્યક્ષતા કોણ કરે છે? તો જીએસટી કાઉન્સિલની અધ્યક્ષતા હંમેશા કેન્દ્રીય નાણામંત્રી કરે. કોણ કરે? કેન્દ્રીય નાણામંત્રી. અને અત્યારે કેન્દ્રીય નાણામંત્રી કોણ છે? તો શ્રીમતી નિર્મલા સીતારામન. તો એમના દ્વારા કરવામાં આવેલી હતી. હવે
આ જીએસટી કાઉન્સિલની અત્યારે જે જીએસટી કાઉન્સિલ થઈ એમાં મને ત્રણ અગત્યના મુદ્દા લાગ્યા. એ ત્રણ મુદ્દા મેં લખી દીધા છે. પહેલો જ મુદ્દો એ હતો કે આપણી સરકાર છે એ જીએસટી બહુ મોટા પાયે ઉઘરાવે છે. તો સરકારને હવે એક વસ્તુનો અહેસાસ આવી ગયો હતો કે આ વર્ષે ધંધા રોજગાર છે ઘણા બધા મોટા પાયે ઠપ પડેલા છે. પરિણામ શું આવશે કે આ વર્ષે જીએસટી છે એના ઉઘરાણામાં બહુ મોટો ઘટાડો આવવાનો છે. શું થવાનું છે? જીએસટી કાઉન્સિલ છે એની ઉઘરાણીમાં બહુ મોટો ઘટાડો, એટલે કે ટેક્સ કલેક્શનની અંદર બહુ મોટો ઘટાડો આવવાનો છે. અને કેટલો ઘટાડો આવવાનો છે? તો સરકાર એવું કહે છે ભાઈ કે અંદાજિત 2.35 લાખ કરોડનો ઘટાડો થશે. કેટલો? 2.35 લાખ કરોડ જેટલો જીએસટીમાં ઘટાડો થવાનો છે. બીજી વસ્તુ કે સરકાર બીજી એક વસ્તુ પણ ચલાવે છે, કમ્પેન્સેશન રેટ. હવે આજે કમ્પેન્સેશન સેસ, હવે હું તમને આજે આ કમ્પેન્સેશન સેસ વિશેની બધી માહિતી હું તમને ભણાવી દઈશ, કમ્પેન્સેશન સેસ વિશે. ઓકે, તો એમાં પણ સરકારે, એમાં પણ સરકારને ઘટાડો થયેલો છે. કમ્પેન્સેશન સેસ હું તમને ભણાવું છું, ડોન્ટ વરી. પણ અત્યારે એટલું યાદ રાખો, કમ્પેન્સેશન સેસમાં ઘટાડો થયેલો છે. બીજી વસ્તુ કે ટેક્સીસમાં કોઈ પણ પ્રકારનો, આ જે જીએસટી કાઉન્સિલની બેઠક થઈ 41મી, એમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવેલો નથી. ખાસ ધ્યાનમાં રાખજો, જીએસટી કાઉન્સિલની જે અત્યારે જે બેઠક થઈ 41મી, એમાં સરકારે નક્કી કરેલું છે આપણે કોઈ પણ પ્રકારના ટેક્સમાં વધારો કરવાનો છે નહીં. હવે સૌથી પહેલા તો હું તમને સમજાવું કમ્પેન્સેશન સેસ વિશે, કે આ કમ્પેન્સેશન સેસ છે શું, શા માટે આપવામાં આવે અને એનો ફાયદો શું થાય. ઓકે, એના વિશે. તો કમ્પેન્સેશન સેસ વિશે આપણે જોઈએ. હવે સૌથી પહેલા તો હું તમને મારી ભાષામાં સમજાવી દઉં કમ્પેન્સેશન સેસ શું છે. હું તમને જો આપણે એક વસ્તુ યાદ રાખવા માટે છે ને, બને ને એટલી સરળ ભાષામાં કોઈ પણ વ્યવહાર અથવા તો કોઈ પણ બાબતને સમજવાનો પ્રયત્ન કરવાનો. એટલે કે તમે ધારો કે બે મિત્ર એકબીજાને સમજાવતા હો, જો યાદ રાખવાની છે ને, સબ્જેક્ટ યાદ રાખવાની, હું તમને એક અગત્યની મેથડ કહું. તમે ધારો કે તમારા બીજા મિત્રને કોઈ ટોપિક સમજાવતા હો, ઓકે, તમે તમારા બીજા મિત્રને ટોપિક સમજાવતા હો, ત્યારે તમે કેમ એને સરળ ભાષામાં સમજાવી દો? બસ એ જ સરળ ભાષામાં તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. અને જ્યારે કોઈ વસ્તુ તમને યાદ ના રહે ને ભાઈ, ત્યારે એટલું સમજવાનું કે તમારે એવું સમજવાનું કે તમારે મારી જગ્યા લેવાની છે. શું? એટલે કે તમને ધારો કે આ જીએસટી કાઉન્સિલ યાદ નથી રહેતું, તો તમારે એવું માનવાનું કે કાલે મારે સાહેબની જગ્યાએ બેસવાનું છે અને 40 જણાને જીએસટી કાઉન્સિલ ભણાવવાનું છે. બસ તમે આ વિચારીને વાંચશો ને, એટલે ગમે એમ તમે યાદ રાખી જ લેશો. મારી આ સ્ટ્રેટેજી છે અને હું આ જ કરું. હું એક જ ચિંતામાં આવું કે ભાઈ હું ક્લાસમાં ઊભો થઈશ અને વિદ્યાર્થીઓને સમજાવીશ, ઓકે, વિદ્યાર્થીઓને સમજાવીશ અને હું ભૂલી જઈશ તો મારું તો નાક કપાઈ જશે. ઓકે, અને એ પ્રેશર હોય ને, એ પ્રેશર મને બધું યાદ રખાવી દે. શું કરે? એ પ્રેશર મને બધું યાદ રખાવડાવી દે. અને આ જ પ્રેશર તમારે ડેવલપ કરવાનું. ઓકે, તો યાદ ઝડપથી રહેશે. ચલો, તો હવે જો કે આપણી ભારત સરકાર છે એણે જીએસટી કયા વર્ષે લાગુ પાડેલું હતું, કોઈને ખબર છે? ચલો પહેલા તો મને આન્સર આપો, ભારત સરકારે જીએસટી કયા વર્ષે લાગુ પાડવાનું નક્કી કરેલું હતું? ચલો આન્સર આપો. પહેલા તો મોદી સાહેબે સરસ મજાનો રાત્રે લાગુ પાડેલો હતો, ખબર છે? 2017માં. ઓકે, ખબર છે કોઈને જીએસટી ક્યારે લાગુ પડ્યું? 2016 કે 17? સોળ આવશે કે 17 આવશે? એવું નથી, નાણાકીય વર્ષ 2016-17 સમજી લેવાનું. ઓકે, વધારે કઈ છે નહીં આમાં. હા, પણ એ જે વસ્તુ હોય, ચલો એ મૂકો, મને એક્ઝેક્ટ, હું ચલો બધા 16-17 કહી છે, એ 2 વર્ષમાં લાગુ પડ્યું હશે એવી આશા રાખીએ. ઓકે, આમ ગણો તો જીએસટી અધિનિયમ છે ને, જીએસટી એક્ટ, એ 2016-2017માં બનેલો હતો. કયા વર્ષે બનેલો હતો? જીએસટી એક્ટ 2017માં બનેલો હતો. આ હું તમને યાદ રખાવી દઉં. એક્ટ પૂછે ને, એક્ટ તો એક્ટ યાદ રાખજો, 2017માં. ઓકે, હવે હું બીજી એક માહિતી આપી દઉં. જો કે જીએસટી એક્ટ જ્યારે પસાર થયો ને ભાઈ, ત્યારે એક જ સમસ્યા હતી. તમને, મને બધાને ખબર છે, જીએસટી એક્ટ જ્યારે પસાર થયો ત્યારે એક જ સમસ્યા હતી, કે સમસ્યા હતી બધા રાજ્યો જીએસટી લાગુ પાડવા માટે તૈયાર નહોતા.
તમને ખબર મને ખબર બધા રાજ્યો છે એ જીએસટી લાગુ કરવા માટે તૈયાર નહોતા. હવે શા માટે તૈયાર નહોતા કોઈને આઈડિયા ખરો? એટલા માટે એ લોકો તૈયાર નહોતા કારણ કે જીએસટી જેવું લાગુ પડે ને એટલે કેન્દ્ર સરકારનું પલ્લું ભારે થઈ જવાનું હતું. શું? કેન્દ્ર સરકારનું પલ્લું ભારે. કઈ રીતે પલ્લું ભારે થઈ જવાનું હતું? તો જીએસટી લાગુ કરવાના પરિણામે ઘણી બધી વસ્તુ ઉપરના ટેક્સ છે ને એ કેન્દ્ર સરકારના હાથમાં જતા રહેવાના હતા. કોના હાથમાં? કેન્દ્ર સરકારના હાથમાં. અને એનું પરિણામ એ હતું કે ઘણા બધા રાજ્યોને એ વસ્તુ નહોતી ગમતી. અને બીજા નંબરમાં કે ઘણા બધા રાજ્યોને એક વસ્તુની એ ચિંતા સતાવતી હતી કે ભાઈ, અને એ હકીકત પણ હતી, ઘણા બધા રાજ્યો એવા પણ હતા કે જેને જીએસટીના પરિણામે નુકસાન થવાનું હતું. શું? ઘણા બધા રાજ્યો એવા હતા કે જો જીએસટી લાગુ પાડવામાં આવે ને તો એ રાજ્યોને નુકસાન થવાનું હતું. શું થવાનું હતું? દર વર્ષે જે ટેક્સ કલેક્શન થતું હતું એ ટેક્સ કલેક્શનમાં શું નુકસાન થવાનું હતું. તો ભાઈ હવે સવાલ એ હતો કે આ જે રાજ્યોને જીએસટી લાગુ પડવાથી નુકસાન થવાનું છે એ ઓબ્વિયસ છે કેન્દ્ર સરકારનો વિરોધ કરશે. એ શું કરશે? કેન્દ્ર સરકારનો વિરોધ કરશે કે ભાઈ અમને જીએસટી નથી જોતું, અમારે તો જૂની જે સિસ્ટમ છે એ કન્ટિન્યુઅસ રાખો, કારણ કે તમે જો કે જીએસટી લાગુ પડો તો અમને તો ટેક્સમાં નુકસાન જાય છે. ઓકે, અમને તો કોઈ ફાયદો દેખાતો નથી. તો સરકારે એવું વિચાર્યું, સરકારે શું એક પ્લાન કર્યો, પ્લાન એવો વિચાર્યો કે આપણી જે કેન્દ્ર સરકાર જે ઇન્ટરસ્ટેટ જીએસટી ઉઘરાવશે, સોરી ઇન્ટરસ્ટેટ જીએસટી, એ જીએસટી માંથી જે પણ, એટલે કે સરકાર એવું સેટલમેન્ટ નક્કી કરે. જો અહીંયા એક વસ્તુ સમજો, કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે માથાકૂટ થઈ જાય છે કે ભાઈ અમુક રાજ્યો છે ઓકે એને ટેક્સમાં હવે જીએસટી લાગુ પડવાથી નુકસાન, તો એ બંને વચ્ચે માંડવાલી કરવામાં આવે. શું કરવામાં આવે? માંડવાલી. હા, ખબર ને, ઓલો પરેશ રાવલ માંડવાલી કરાવે વાસ્તવમાં. હા, તો એ જ માંડવાલી કહેવાય, સેટલમેન્ટ. તો એ સેટલમેન્ટ નક્કી એવું થાય છે કે ભાઈ આપણે છે ને આગામી 5 વર્ષ સુધી, કેટલા વર્ષ સુધી? આગામી 5 વર્ષ સુધી કેન્દ્ર સરકાર એવું કહે છે કે જે પણ રાજ્યોને જીએસટી લાગુ પડવાથી નુકસાન જાય છે એને આગામી 5 વર્ષ સુધી કેન્દ્ર સરકાર ભરણું આપશે. શું આપશે? ભરણું, એટલે કે કમ્પેન્સેશન આપશે. શું આપશે? કમ્પેન્સેશન આપશે. અને એટલા માટે કમ્પેન્સેશન એક્ટ લાગુ પાડવામાં આવ્યો. કયો એક્ટ લાગુ પાડવામાં આવ્યો? કમ્પેન્સેશન એક્ટ લાગુ પાડવામાં આવેલો છે. હવે જો કમ્પેન્સેશન એક લાગુ પાડવાનો હેતુ, ઘણા નિયમ થાય સાહેબ, આ તો ખાલી મોદી સાહેબ ખાલી મોઢે મોઢ બોલી દે કે ભાઈ જેને નુકસાન જાય છે 5 વર્ષ સુધી કેન્દ્ર સરકાર આપશે, ઓકે, તો શું ના ચાલે? ઓકે, ના ચાલે. એનું કારણ એ છે કે મોદી સાહેબ આજે છે કાલે નહીં. સમજાણું શું કહું છું? મોદી સાહેબ આજે છે કાલે નહીં. એના માટે સંસદમાં ફરજિયાત કાયદો પસાર કરવો પડે. શું કરવો પડે? કાયદો પસાર કરવો પડે. કારણ સરકાર તો આજ ઉઠીને બદલી જાય, સરકાર તો આજે ઉઠીને બદલી જાય, અને પછી ધારો કે નવી સરકાર આવે અને નવી સરકાર એવું કહી દે કે અમે તમને નહીં આપીએ, તો હવે શું કરી લેવાના? તો કઈ ના થાય. અને એટલા માટે સરકારે શું કર્યું, કેન્દ્ર સરકારે શું કર્યું, એ કાયદો બનાવી દીધો. કાયદો શું બનાવ્યો? જીએસટી કમ્પેન્સેશન ટુ સ્ટેટ્સ એક્ટ. જો કાયદાનું નામ હું તમને કહી દઉં, આ કમ્પેન્સેશન સેસ જે લાગુ પડે છે એના માટેનો કાયદો શું છે, તેનું નામ છે જીએસટી કમ્પેન્સેશન ટુ સ્ટેટ્સ એક્ટ 2017. આ કાયદાનું નામ છે. આ કાયદો પસાર કરી દીધો ને એટલે બધા રાજ્યને હાશકારો થઈ ગયો. શું હાશકારો? હાશ, કાયદો બની ગયો. કાયદો બની ગયો એટલે ફાયદો શું થશે? આગામી 5 વર્ષ સુધી જે પણ રાજ્યોને નુકસાન થયું છે કેન્દ્ર સરકાર છે એ આપણને આપી દેવાનું છે. તો એ લોકોને પણ થઈ ગયું, કોઈ વાંધો નહીં, ચલો એક કામ કરો, 5 વર્ષ સુધી આપણને કમ્પેન્સેશન તો મળી જશે, પછી દેખા જાયગા, પછી આપણે વિરોધ કરશું. 5 વર્ષ પૂરા થઈ ગયા પછી શું? 5 વર્ષ પછી વિરોધ કરશું, ને વિરોધ કરીને એમ કહેશું હજી 5 વર્ષ વધારો, અમને તો નુકસાન ભરપાઈ થયું જ નથી, અમને એવું લાગે છે કે અમે તો લૂંટાઈ ગયા એમ. શું? હા, એટલે એ ગેમ સરું સરું રહેશે. એ ગેમ શું રહેશે? સરું ને સરું રહેશે. હા, પણ હવે અહીંયા જોઈએ કે આ જે પૈસા આવશે ક્યાંથી. હવે જો કેન્દ્ર સરકાર રાજ્યોને કમ્પેન્સેશન આપવાની છે, હવે પૈસા આવશે ક્યાંથી? તો આ પૈસા ઉઘરાવવા માટે આપણી કેન્દ્ર સરકારે જીએસટી કમ્પેન્સેશન સેસ નાખેલો છે. ઓકે, આ કાયદા અંતર્ગત આપણી સરકારે પૈસા મેળવવા માટે, એટલે કે રાજ્યોને ફંડિંગ કરવા માટે આપણી સરકારે જીએસટી કમ્પેન્સેશન સેસ નાખેલો છે. શું નાખેલું છે? સેસ. એટલે સેસ એટલે શું? ટેક્સ ઉપર ટેક્સ, એક પ્રકારનો ટેક્સ ઉપર ટેક્સ. તો હવે જો હું તમને કમ્પેન્સેશન સેસ વિશે કહું કે જીએસટી કમ્પેન્સેશન સેસ, એટલે હવે એમાં પૈસા ક્યાંથી આવશે? આ કમ્પેન્સેશન સેસમાંથી પૈસા ક્યાં આવશે ભાઈ? તો એ આપણે જોઈએ. જો કે જીએસટી કમ્પેન્સેશન સેસમાં પૈસા જ્યારે આંતર રાજ્ય,
આંતરરાજ્ય વસ્તુ જેવી કે સમજો આંતરરાષ્ટ્રીય અમુક વસ્તુઓ જેવી કે કોલસો છે પછી ટોબેકો એટલે કે તમાકુ છે એની પછી જે ડ્રિંક છે એટલે કે આમ જોવા જાવ તો ઓલા આલ્કોહોલ વાળા આલ્કોહોલિક ડ્રિંક ચલો ભાઈ આલ્કોહોલિક ડ્રિંક છે ઓકે આની સિવાય બીજી ઘણી બધી વસ્તુ આવતી હતી મેં જે લિસ્ટ સરકારની વેબસાઇટ ઉપર આપેલું છે નાનું મોટું હા એની પછી ઓટોમોબાઈલ હા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જયારે ઓટોમોબાઈલ છે એની મીન્સ કે ટ્રાન્સપોર્ટેશન થતું હોય ઓટોમોબાઈલ તો આવી જે બધી વસ્તુઓ હોય ને એમાં સરકાર શું લગાવશે સેસ લગાવશે શું લગાવશે સેસ ખાસ ધ્યાનમાં રાખજો આ પૈસા ક્યાંથી આવશે કમ્પેન્સેશન સેસ ના તો જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એટલે કે આંતરરાજ્ય વસ્તુઓનો વ્યાપાર થતો હોય ખાસ કરીને કેવી વસ્તુ તો કોલસો છે તમાકુ આલ્કોહોલિક ડ્રિંક છે ઓટોમોબાઈલ છે તો આવી બધી વસ્તુ ઉપર સેસ લગાવવામાં આવશે અને આ સેસ જશે કોની પાસે કમ્પેન્સેશન સેસ કેન્દ્ર સરકાર પાસે પહેલા તો કોણ ઉઘરાવશે કેન્દ્ર સરકાર પોતે ઉઘરાવશે અને પછી આજે કેન્દ્ર સરકારે જે પણ સેસ ઉઘરાવેલો છે ને કેન્દ્ર સરકારે જે પણ સેસ ઉઘરાવેલો છે એ સેસ પછી જે પણ રાજ્યોને નુકસાન થયેલું છે એટલે કે રાજ્ય એ રાજ્ય બી ઓકે પછી સી ડી તો આ બધા રાજ્યને પોતાની ઇક્વેશન અનુસાર કેવી રીતે આપવામાં આવશે ઇક્વેશન અથવા તો એ સરકારે એક ફોર્મ્યુલા બનાવેલો છે શું બનાવેલો છે ફોર્મ્યુલા હવે જો અહીંયા બધાને નુકસાન એક સમાન હવે ઘણાને એમ થાય ફોર્મ્યુલા કેમ બનાવ્યો તો ભાઈ ફોર્મ્યુલા એટલા માટે બનાવ્યો કે બધા રાજ્યને નુકસાન સમાન ના હોય સમજાય હું શું કહું છું હવે સિક્કિમ એમ કે જીએસટી લાગુ પડવાના પરિણામે અમારે તો 50 લાખ કરોડનું નુકસાન થયું ઓકે તો તરત જ મોદી સાહેબ છે ને ઓકે એ પોતાની દાઢીમાં હાથ નાખી નામમાં ખંજવાળવા મળે કે આ એક છે એક તો આવડું અમથું ખોબા જેવડું અને 50 લાખ કરોડનું નુકસાન કઈ રીતે અને એની સાપેક્ષે ગુજરાતના ઘુંઘરૂ સેટ એમ કહેતા હોય અમને તો ખાલી 3 લાખ કરોડનું જ નુકસાન ગયું મોદી સાહેબ ચિંતા ના કરો લાગુ પાડો અમે તમારી સાથે છીએ તો તરત મોદી સાહેબ ઘુંઘરૂ સેટને તો એમ કે કોઈ વાંધો નહીં હજી તો 5 વર્ષ એક્સ્ટ્રા મુખ્યમંત્રી ભલે ને રિમોટ કંટ્રોલ તો રિમોટ કંટ્રોલ એમ હા પણ સિક્કિમ વાળાની સામે તો મોદી સાહેબ આમ નજર નાખીને જોશે ત્રાસી નજરે આનું કઈક કરવું જોશે આ નંગ આટલું બધું કેમ માગે તો આવું ના થાય ને એના માટે સિમ્પલી જે તે રાજ્યની કેપેસિટી અલગ અલગ હોય ભાઈ બધાને નુકસાન અલગ અલગ થતું હોય તો એ બધા રાજ્યને નુકસાન અલગ અલગ થાય છે તો બધા રાજ્યો માટે એક અલગથી ફોર્મ્યુલા હોય ઓકે અને એ ફોર્મ્યુલા અનુસાર જે પણ સેસ કેન્દ્ર સરકારે આ આંતરરાજ્ય વ્યાપારમાંથી ઉઘરાયો એ રાજ્યને સોંપી દેવામાં આવે એટલે કે એ જે સેસ ઉઘરાવ્યો કેન્દ્ર સરકાર એ બધાને પછી સરકારની ઈચ્છા અનુસાર બરોબર એ ફોર્મ્યુલા સેટ કરે અને ફોર્મ્યુલા અનુસાર એ બધા રાજ્યોને વળતર છે એ ચૂકવી દેશે હવે અત્યારે સમસ્યા શું હવે જો અહીંયા સુધી સમજાણું કમ્પેન્સેશન સેસ સમજાણું ભાઈ કેટલા લોકોને સમજાણું કેટલા ટકા સમજાણું રિપ્લાય આપજો ભાઈ કે હું એકલો નથી ભણાવતો ને હું આરામથી જ ભણાવું છું ઉતાવળ નથી કરતો કે ભાઈ એક જ વખત આ ભણાવવાનું છે મારે કમ્પેન્સેશન સેસ પછી તો હું ખાલી બોલીશ જ કમ્પેન્સેશન સેસ પછી તમારે યાદ કરવાનું સાહેબ શું ભણાવ્યું તું શું નથી ભણાવ્યું ઓકે ચલો ઘણા બધા મિત્રો નવા છે હું પણ નથી ઓળખતો કોઈ વાંધો નહીં ચલો આઈ હોપ સો બધાને કમ્પેન્સેશન સેસ સમજાણ હવે હું તમને બીજી એક વસ્તુ જોઉં જો અત્યારે સમસ્યા શું છે જો તમે સમસ્યા જેટલી યાદ રાખો ને એટલો ટોપિક સમજવાની મજા આવે કારણ શું ખબર તમને જેટલી સમસ્યા સમજાઈ જાય ને એટલે તમને એ ટોપિક સમજાય જાય એવું માની લેવાનું કારણ કે સમસ્યા સમજવી ને એટલે મતલબ તમને ફંડા બધો ક્લિયર હોવો જોઈએ હવે જો હું તમને સમસ્યા કહું જો કે 2019 વર્ષમાં જો હું તમને એક સમસ્યા કહું પ્રેક્ટિકલ કહો કે 2018 વર્ષ હતું ને 2018 વર્ષ ધારો કે 2018 વર્ષમાં આપણી કેન્દ્ર સરકારે આંતરરાજ્ય વસ્તુ ઉપર સેસ લગાવ્યો અને સેસ આપણને લગાવીને મળ્યા 100 રૂપિયા કેટલા રૂપિયા મળ્યા આંતરરાજ્ય સેસ લગાવીને આપણી કેન્દ્ર સરકારને કેટલા રૂપિયા મળ્યા 100 રૂપિયા મળ્યા હવે 100 રૂપિયા મળ્યા છે ને ભાઈ એ 100 રૂપિયા પછી એ શું કરશે જે પણ રાજ્યોને પોતાની ડિમાન્ડ છે એ પ્રમાણે બધા રાજ્યને વેચી દેશે ઓબ્વિયસ ઓકે જે પ્રમાણે મેં તમને કીધું કેવી રીતે વેચશે
તો 100 રૂપિયા છે બધા રાજ્યોને ફોર્મ્યુલા અનુસાર વેચી દેશે. હવે આ વર્ષે, હવે 2019 નું વર્ષ, 2019 ના વર્ષમાં પણ કેન્દ્ર સરકારે આ સેસ ઉઘરાવ્યો, પણ આ સેસ છે ને હકીકતમાં ઘટી ગયો. એટલે કે ગયા વર્ષે આપણને 100 રૂપિયા મળ્યો હતો, આ વર્ષે છે ને 67 રૂપિયા મળ્યો. કેટલા? 67 રૂપિયા. મતલબ કેટલો ઘટ્યો? આ વર્ષે કેટલા ટકા સેસમાં ઘટાડો થયો ટેક્સ કલેક્શનમાં? તો જે સેસ કલેક્શન થતું હતું ને આખા ભારતમાં, એમાં 33% આ વર્ષે ઘટાડો થયો. કેટલા ટકાનો ઘટાડો થયો? 33%. હવે જો આ 33% સેસમાં ઘટાડો થયો ને, આ માથાકૂટ, આ જ માથાકૂટ છે. કઈ રીતે? જો હું તમને સમજાવું કે હવે જે રાજ્ય, હવે જો બધા રાજ્યને પૈસા ઓછા જશે. જો સમજાયું શું કહું છું? ગયા વર્ષે 100 રૂપિયા ઉઘરાયા હતા, પછી એટલે 100 રૂપિયા ઉઘરાયા હોય, ઓકે, તો હું હવે ધારો કે 3 જણાને 100 રૂપિયા વેચું, 3 જણાને 100 રૂપિયા વેચું, તો એક કામ કરું છું, અભિભાઈ ને હું 50 રૂપિયા આપું છું. મોટું રાજ્ય છે, અભિભાઈ છે, એમની પાસે મોટું રાજ્ય છે, તો અભિભાઈ છે એમને 50 રૂપિયા આપું છું. પછી આશુતોષભાઈ, ઓકે, આશુતોષભાઈ છે એમને થોડું ઘણું સારું, મીન્સ કે આમ ગણો તો સિક્કિમ જેવું છે, તો એમને 20 રૂપિયા આપું છું. અને 30 રૂપિયા છે, ઓકે, એ બીજા કોઈ ભાઈ આપણે રજનીશભાઈ છે, એમને 30 રૂપિયા આપું છું. હવે જો સમસ્યા શું આવશે કે હવે ઓલ ઓવર 100 રૂપિયા માંથી 50 રૂપિયા આપી, 40 મીન્સ કે પછી 30 રૂપિયા છે એ આશુતોષ ને આપ્યા, અને 20 રૂપિયા રજનીશભાઈ ને આપ્યા. હવે સમસ્યા અહીંયા શરૂ થાય કે આ વર્ષે પૈસા ઓછા આવ્યા, ગયા વર્ષે 100 રૂપિયા આવ્યા હતા બધાને આપ્યા, પણ આ વર્ષે 67 રૂપિયા આવ્યા ને, એટલે હું એ જ પ્રમાણે રેશિયો કરીશ ને, એ જ પ્રમાણે કે ભાઈ 67 ના 50%, 1/2 રૂપિયો કોને આપી દઈશ? ઓકે, તો અભિભાઈ ને આપી દઈશ. પણ આ વર્ષે અભિભાઈ ને ખોટું લાગશે. કેમ? ખબર કે ગયા વર્ષે તમે મને 50 રૂપિયા આપ્યા હતા, હવે આ વર્ષે તમે મને ઓછા કેમ આપો છો? તો ભાઈ હું એને સમજાવીશ કે ભાઈ આ વર્ષે ઓલરેડી ટેક્સ ઓછો આવ્યો છે, પણ અભિભાઈ નહીં માને. કારણ, અભિભાઈ છે, હું કેન્દ્ર સરકારમાં ભાજપની સરકારમાંથી બેઠો છું, પૈસા આપવા વાળો, કારણ કે કેન્દ્રમાં બીજેપીની સરકાર, અને અભિભાઈ છે મહારાષ્ટ્રમાં બેઠા છે, અને એ પોતે શિવસેનાની પાર્ટી વાળા, તો એ તરત જ પોતાનું ત્રિશુલ કાઢશે અને બીજા નંબરમાં સામના પેપર કાઢશે, અને એમાં મારા વિશે મોદી વિરુદ્ધ એક એડિટોરિયલ લખી દેશે. કેમ? કે ભાઈ હવે આંધ્રપ્રદેશ ઉપર કેન્દ્ર સરકાર છે એ દબાણ કરે છે, અને અમને ફસાવવા માટે સુશાંત સિંહ રાજપૂતનો મુદ્દો છે વધારે ઉછાળે છે, અને સીબીઆઈ મોકલે છે, અને અમને જીએસટી ના પૈસા નથી આપતી. ઓકે, તો કેન્દ્ર ઉપર આરોપ લાગશે. તો આ રીતે આખે આખું પોલિટિક્સ શરૂ થાય. તો હવે તમને અહીંયા સમસ્યા સમજાણી હશે. કઈ સમસ્યા? આ વર્ષે COVID-19 ના પરિણામે કમ્પેન્સેશન સેસ ઓછો મળ્યો છે બધાને. હવે એનું પરિણામ શું આવે કે બધાના ભાગમાં પૈસા ઓછા જશે, અને હવે છે ને અહીંયા બ્લેમ શરૂ થાય છે. કયો બ્લેમ? ખબર કે આશુતોષભાઈ હોય ને, આશુતોષભાઈ એ તરત એમ કે અભિભાઈ ને તો હજી પૈસા વધારે મળે છે અને અમને તો હજી ઓછા મળે છે. અરે ભાઈ, કેન્દ્ર સરકાર તો હકીકતમાં બધાને પોતાની ફોર્મ્યુલા અનુસાર જ આપે છે, પણ એ કોઈ ફોર્મ્યુલા સમજવા જ નથી માંગતું. ઓકે, કોઈ ફોર્મ્યુલા સમજવા જ નથી માંગતું. બધાને એક જ વસ્તુ દેખાય, અમને પૈસા ઓછા મળ્યા, અમને પૈસા ઓછા મળ્યા. પણ સમસ્યા હકીકતમાં શું છે કે આ વર્ષે જીએસટી નું સેસ કલેક્શન જ ઓછું થયું છે ભાઈ, તો બધાના ભાગમાં પૈસા ઓછા આવશે. તો આ હતી આ વખતના જીએસટી કાઉન્સિલની બેઠકની માથાકૂટ. તો કેટલા લોકોને માથાકૂટ સમજાણી? ચલો એક વખત જેને માથાકૂટ સમજાણી હોય ને, તો હું માની લઈશ કે બધાને જીએસટી ના સેસ વિશે પણ સમજાઈ ગયું. સમજાણું ભાઈ બધાને? એક વખત રિપ્લાય આપો પ્લીઝ. રિપ્લાય ઘણા બધા ઓછા લોકો આપે છે. ઓકે, ચલો આશા રાખું છું કે હવે તમને પોલિટિક્સ ખબર પડશે, જીએસટી કાઉન્સિલમાં પોલિટિક્સ શું હોય. હા, પ્રકાશભાઈ વાણિયા, જીએસટી, હા પ્રકાશભાઈ વાણિયા કહી છે, ભાઈ એ તો ભણાવું છું, કમ્પેન્સેશન સેસ એટલા માટે જ મેં ચોખવટ કરી દીધી. ઓકે, કે ખાલી આંતરરાજ્ય વસ્તુ ઉપર જ લગાડવામાં આવે બીએ. હવે અને જો તમે એક લોજિક લગાવો, ચલો બધા મિત્રને એક સવાલ પૂછું, બધા મિત્રો એક લોજિક સમજો હજી, કે ઘણા એમ થાય કે સાહેબ જીએસટી આ કમ્પેન્સેશન સેસ છે એ શા માટે આંતરરાજ્ય ઉપર જ લગાવવામાં આવે છે? આપણે કામ કર્યું હોય કે ખાલી મહારાષ્ટ્ર ઉપર, ગુજરાત ઉપર નાખી દીધો હોય સેસ તો ના ચાલે? નો જ ચાલે ને. હવે તમે એક વસ્તુ લગાવો, તમે એક વસ્તુ વિચારો કે ગુજરાત વાળા કોઈ પણ વસ્તુ ઉપર ટેક્સ ભરતા હોય જીએસટી, અને એમાં કેન્દ્ર સરકારે એમ કે તમારે 1% હજી કમ્પેન્સેશન સેસ ભરવો પડશે, તો ગુજરાત વાળા તરત એમ કહેશે વાય,
વાય ધીસ કોલ આવી રીધી એમ તરત કહેશે વાય શા માટે અમે આખા ગુજરાતનો જ વારો કેમ આખા ભારતમાંથી બધા લોકો બે વસ્તુ ખરીદે છે તો અમને ગુજરાતને જ કમ્પેન્સેશન ટેક્સ કેમ ભરવાનો અને તો તરત કેન્દ્ર સરકાર એમ કહેશે ભાઈ સમજો ને અમે આપણા જે ગુજરાત મીન્સ કે એ તરત ભાઈ કેન્દ્ર સરકાર મોદી સાહેબ છે ને એ આપણા ઘુંઘરૂ શેઠને આશ્વાસન આપવા આવશે શું કે ભાઈ ઘુંઘરૂ શેઠ સમજો જરા બરોબર આપણા હકીકતમાં ઓલા જે આસામ વાળા છે ને એને આપવાના છે એ લોકો નુકસાન ગયું છે તો ઘુંઘરૂ શેઠ તરત એમ કે છે તો એના માટે અમે શું ગુજરાત વાળા જ મળ્યા તમને ઓકે એ તરત ઘુંઘરૂ શેઠ તો પૂછે ને અમને શું ગુજરાત વાળા જ મળ્યા અને એક તો ઓલરેડી મારાથી સરકાર નથી સંભાળાતી તમે જીએસટી નાખીને પાછી મારી સરકાર તમે પાડશો ઓકે એક તો કોઈ મારું માનતું નથી અને એમાં તમે ટેક્સ વધારે નખાવડાવો છો ગુજરાતમાંથી છે કેમ મહારાષ્ટ્ર વાળા પાસે લો ને ઓકે ત્યાં તો ભાજપની સરકારે નથી ત્યાં તો ઓલા શિવસેના વાળા છે લો એની પાસેથી એને હેરાન કરો અમને હેરાન ના કરો સમજાય હું શું કહું છું એટલે આવું ના થાય ને ભાઈ આવું ના થાય એના માટે સેસ છે ને ખાલી આંતરરાજ્ય ઉપર લેવામાં આવે ક્યાં આંતરરાજ્ય એટલે કે મહારાષ્ટ્રમાંથી વસ્તુ ગુજરાતમાં આવે ને ત્યારે સેસ લાગુ પાડવામાં આવે એટલે આનો ફાયદો શું થાય ખબર મહારાષ્ટ્ર વાળાને ખોટું ના લાગે ને ગુજરાત વાળાને ખોટું ના લાગે કારણ હવે બંને બાજુ સેસ આવ્યો શું બંને બાજુથી સેસ લેવામાં આવ્યો પણ અહીંયા તો એક વસ્તુ ચોખ્ખી છે જે પણ રાજ્યો વહીવટ કરશે આંતરરાજ્ય બધા સેસ ભરવાનો ઓકે એટલે આમાં શું થાય કોઈ રાજ્ય સાથે ભેદભાવ થવાની સંભાવના ઘટી જાય અને જો આમાં કેન્દ્ર સરકારની દાનત ખરાબ હોય ને અને એવું નક્કી થાય ને કે જો આનાથી ઉલટી કન્ડિશન હોય કે આપણે રાજ્ય ઉપર જીએસટી નાખશું રાજ્ય ઉપર સેસ નાખશું એવું નક્કી થાય ને તો જો કેન્દ્ર સરકાર શું કરે હેરાન કરવાનું શરૂ કરે કોને હેરાન કરવાનું શરૂ કરે કેન્દ્રમાં ભાજપની સરકાર હોય પછી બીજા રાજ્યની અંદર કોંગ્રેસની સરકાર હોય ને તો કોંગ્રેસના રાજ્યવાળાને એમ કે તમારા રાજ્યમાં અમે 1% કમ્પેન્સેશન સેસ નાખેલો છે કારણ ઓલા ભાઈ નુકસાન ગયું છે તો તરત ઓલા માણમાણ એક તો સરકાર બની હોય કોંગ્રેસની ઓકે એ તરત જ સરકાર પાછી તૂટવાની તૈયારીમાં આવી જાય સમજાય છે આખું પોલિટિક્સ છે ભાઈ આખું આખું પોલિટિક્સ છે બહુ સરસ મજાનું પોલિટિક્સ છે અને આ પોલિટિક્સ ત્યારે જ સમજાય જ્યારે જીએસટીનો મુદ્દો સમજાય અને એટલા માટે જીએસટી કમ્પેન્સેશન સેસ છે ને જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વહીવટ થતો હોય ને ત્યારે જ નાખવામાં આવે અને એ પણ કેવી વસ્તુ ઉપર નાખે તમે જો એ પણ કમ્પેન્સેશન સેસ કેવી વસ્તુ ઉપર નાખ્યો જો કોલસા ઉપર નાખ્યો ટોબેકો આલ્કોહોલિક વસ્તુ અને ઓટોમોબાઈલ જેવા વસ્તુ ઉપર નાખેલું ભાઈ ઓકે હવે એની પછી હું તમને સમજાવું છું જીએસટી કાઉન્સિલ વિશે ભાઈ આજે ભલે એક જ મુદ્દો ચાલે પણ હું તમને પીએચડી કરાવી દઈશ એટલે બીજી વખત શું છે ભાઈ મારે તમને બીજી વખત માથાકૂટ કરાવવી નહીં ચલો તૈયાર થઈ જાઓ ઇકોનોમિક્સ નો ટોપિક ભણવા જીએસટી કાઉન્સિલ હજી તો મેં તમને ખાલી કમ્પેન્સેશન સેસ સમજાવ્યું ભાઈ જીએસટી કાઉન્સિલ તો મેં તમને સમજાવ્યું જ નથી મારું પેમ્પલેટ જેની પાસે હશે ને એ બધા પાસે જીએસટી કાઉન્સિલ હશે જ મેં લખાવેલી મેં લખેલી છે આખે આખી મને યાદ છે ઓકે જીએસટી કાઉન્સિલ ચિંતા ના કરો હું ભણાવીશ એક જ મિનિટ હો પેજ ખોવાઈ ગયું ક્યાં ગયું ચલો મળી ગયું ભાઈ ટકાટક મળી ગયું હા આખું આખું જીએસટી મળી ગયું આ તો મારી પાસે છે તમારી પાસે કઈ છે નહીં ચલો એક કામ કરો હું તમને જીએસટી કાઉન્સિલ નેટ ઉપરથી તમને એક વેબસાઇટ આપી દઉં સરસ મજાની ચલો એક વેબસાઇટ આપી દઉં છું સરસ મજાની આપણે બધા વેબસાઇટમાંથી ભણી લઈએ ઓકે અને હા પછી જે લોકો પાસે મારું પેમ્પલેટ છે ને ઓલું ઇકોનોમિક્સ વાળું તો એ લોકોએ હા એ લોકોએ કયું ચેપ્ટરમાંથી જીએસટી વાંચવાનું છે હું તમને ચેપ્ટરનું નામ કહી દઉં તો એ બધા લોકોએ ચેપ્ટર છે હા ચેપ્ટરનું નામ છે ભારતનું કળ માળખું ચલો ભાઈ આમાં લખી દઉં છું અને એમાંથી બધા વાંચી લેવાનું છે અત્યારે હું તમને સમજાવી છું એવું નથી કે હું તમને ભગાવી દઉં છું હા ભારતનું કર માળખું આ કર માળખાની અંદર તમને જીએસટી સમજાવવામાં આવેલું છે અને લગભગ ચેપ્ટર નંબર 7 છે લગભગ ચેપ્ટરનો નંબર છે 7 જેની પાસે પણ મારું પેમ્પલેટ હોય એ બધા આ ચેપ્ટર વાંચી લેજો અને જે લોકો પાસે નથી
એ થોડુંક કોમ્પ્રોમાઇઝ કરજો કે જે બનશે તો હું સ્કેન કરી મૂકી દઈશ. સર એક કામ કરો, સ્કેન કરી મૂકો, પીડીએફ સેટ નથી થતી. પણ ચલો હું તમને સમજાવું, ચલો મૂકો મૂકો, આપણી પાસે ટાઈમ છે તો સમજો જીએસટી વિશે. ચલો હું તમને આખે આખું ક્યાંથી વાંચું, જો બધા ધ્યાનથી સાંભળજો, ક્યાંથી વાંચવાનું છે બુકમાર્ક કરી લેજો. હું તમને આખે આખી વેબસાઇટમાંથી જ સમજાવી દઉં છું, દર વખતે ત્યાંથી વાંચી લેવાનું દર વખતે. જો આપણે બે વસ્તુ ભણી ગયા, આપણે એક ઓલું ઇન્સ્યોરન્સ વાળું ભણી ગયા, યાદ છે ને ઈડાઈ? જો હું યાદ કરાવતો જઈશ, મેં તમને કયા કયા ટોપિક ઇન્સ્યોર કરાવ્યા. એક ઈડાએ કરાવ્યું, પછી બીજો એક ટોપિક પણ મેં એ જ દિવસે કરાવેલો હતો અબાઉટ અસમાંથી. અને હા, વિકિપીડિયા નહીં ખોલવાની, ચોખ્ખટ કરું છું, વિકિપીડિયા નહીં ખોલવાની. ઓકે ચલો ભાઈ, જીએસટી કાઉન્સિલના પેજ ઉપર આવી ગયા આપણે. એની વેબસાઇટનું નામ છે, હા ભાઈ એજ મહેશભાઈ, હા એજ, એમાં આપેલું જ છે. મેં તમને જ આપેલી પહેલી જ બુક મહેશભાઈ, મેં તમને આપેલી હતી ક્લાસ 1-2 તમારી બેચમાં આપેલી હતી, મને યાદ છે ભાઈ. હવે જો અહીંયા તમને આપેલું છે gstcouncil.gov.in. આઈ હોપ સો બધાને સ્ક્રીન મોટી દેખાતી હશે અને ક્લિયર દેખાતી હશે. ચલો હું મારા રીતે મેક્સિમમ મોટી કરવાનો પ્રયત્ન કરું છું. તો ચલો અહીંયા ભાઈ સ્ક્રીન છે ક્લિયર થઈ ગઈ. હવે સૌથી પહેલા તમારે જવાનું છે અબાઉટ અસ. ક્યાં જવાનું છે ભાઈ? અબાઉટ અસ. અબાઉટ અસ ની અંદર જશો, પહેલા તો જો હું તમને મેનુ સમજાવું ભાઈ, પહેલા મેનુ સમજાવું, જો સવાલો ક્યાંથી પડે. પહેલું અહીંયા આપી દીધું અબાઉટ અસ, એમાં અબાઉટ જીએસટી, બ્રીફ હિસ્ટ્રી ઓફ જીએસટી, 101મો બંધારણીય સુધારો. કેટલામો બંધારણીય સુધારો? અરે યાર એ કામ કરો, હું નાનું કરું છું થોડું. જો અહીંયા અહીંયા અબાઉટ અસ માં, અબાઉટ અસ ઉપર ક્લિયર કરો, અબાઉટ અસ માં તમને અબાઉટ જીએસટી, બ્રીફ હિસ્ટ્રી ઓફ જીએસટી, 101મો બંધારણીય સુધારો. કેટલામો? જીએસટી કાઉન્સિલ આપણા બંધારણમાં દાખલ થયેલી છે, કેવી સંસ્થા છે? બંધારણીય છે. કેવી સંસ્થા છે ભાઈ? બંધારણીય. અને એના માટે કાયદો અને એ કયા, કેટલામો બંધારણીય સુધારો? 101મો. આ કોન્સ્ટિટ્યુશન બંધારણનો સવાલ. ઓકે, 101મો બંધારણીય સુધારો અધિનિયમ 2016. પછી જીએસટી કાઉન્સિલનું વિઝન મિશન, જીએસટી કાઉન્સિલના સદસ્યો, પછી ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર એટલે કે એમાં કોણ કોણ હોય કોણ ના હોય, એમ્પ્લોયીની ડાયરેક્ટરી, એ હવે જોવાનું નથી. ચલો હવે આપણે જોઈએ જીએસટી કાઉન્સિલ વિશે. ચલો કમ્પ્લીટ આપેલું છે જીએસટી કાઉન્સિલ. ચલો ઝૂમ કરી નાખું છું એટલે આપણને ક્લિયર કટ દેખાવા મળે આખે આખો મુદ્દો. થોડોક સમય લાગશે, જેને ભણવાની પૂરેપૂરી ઈચ્છા હોય એ અહીંયા ધ્યાન રાખજો, એક જ વખત જીએસટી કાઉન્સિલ જોવાનું છે. એક આ સરકારી વેબસાઇટ વ્યવસ્થિત સ્ક્રોલ ના કરી શકો તમે, ચોટી ગઈ વેબસાઇટ, ચોટી ગઈ યાર. હા થઈ ગયું, ચલો આટલી તો થાય છે. એક કામ કરું, હું ફૂલ સ્ક્રીન આપી દઉં. ભાઈ કોઈને ખબર છે કે ગૂગલ ક્રોમ હોય, ગૂગલ ક્રોમ એને ફૂલ સ્ક્રીન કરવું હોય તો શું કરવાનું? ફૂલ સ્ક્રીન, કારણ કે આ વેબસાઇટ છે એમાં ઉપરનું હેડિંગ છે જતું નથી, તમને અક્ષર બધા નાના દેખાશે, એટલા માટે હું મેક્સિમ ટ્રાય કરું છું કે ફૂલ સ્ક્રીન કરી નાખું. મને ખબર છે ભાઈ ફૂલ સ્ક્રીનનો ઓપ્શન, ફટાફટ મને કહી દો. શોર્ટકટ કી ફૂલ સ્ક્રીન માટે, ચલો હું એક બે બટન દબાવીને જોઈ લઉં છું. હા થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું. ચલો ભાઈ થઈ ગયું.
હવે જો ભાઈ ધ્યાનથી અહીંયા જોજો, હવે જો અહીંયા તમને હકીકતમાં નીચે જીએસટી કાઉન્સિલ વિશે લખેલું છે, તમને શબ્દો તો બધાને ક્લિયર દેખાય છે ને? અને દર વખતે ભાઈ જો સાંભળો, દર વખતે તમારે અહીંયાથી વાંચવાનું છે, મારું કન્ટેન્ટ વાંચો કે ના વાંચો, ઓકે? દર વખતે તમારે અહીંયાથી વાંચવાનું છે. જે લોકોનું કહેતો હતો મારું કન્ટેન્ટ વાંચો મટીરિયલ, તો એ ના વાંચવું હોય તો ઓપ્શન આ છે બધા માટે. તો જો સૌથી પહેલી વસ્તુ કે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ કેવી સંસ્થા છે, બંધારણીય. જો અહીંયા ક્લિયરલી લખી દીધું ભાઈ, ક્લિયરલી કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. જો અહીંયા મારું પોઈન્ટર ખાસ દેખાતું હશે, કોન્સ્ટિટ્યુશનલ બોડી ફોર મેકિંગ હવે જો કોન્સ્ટિટ્યુશનલ બંધારણીય સંસ્થા છે. બીજી વસ્તુ, એનો હેતુ શું છે? તો કેન્દ્ર અને રાજ્ય, સમજો યુનિયન અને સ્ટેટ ગવર્મેન્ટને જીએસટી વિશે રિકમેન્ડેશન કરવાનું. એનું કાર્ય શું છે ભાઈ? તો કેન્દ્ર અને રાજ્ય સરકારો છે એમને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની બાબતમાં સલાહ સૂચન આપવાનું, રિકમેન્ડેશન. જો આ રહ્યો શબ્દ, ઓકે, રિકમેન્ડેશન કરવાનું છે. બીજી વસ્તુ કે જીએસટી કાઉન્સિલની અધ્યક્ષતા કોણ કરે? તો જીએસટી કાઉન્સિલ ઇઝ ચેર્ડ બાય ધ યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર, એટલે કે કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા જીએસટી કાઉન્સિલ છે એની અધ્યક્ષતા કરવામાં આવે. એટલે કે અત્યારે કોણ થશે ભાઈ? તો અત્યારે થશે નિર્મલા સીતારામન. અને આ સિવાય જો આ સિવાય બીજું એમાં કોણ હોય, તો યુનિયન સ્ટેટ મિનિસ્ટર ઓફ રેવન્યુ એન્ડ ફાઇનાન્સ એન્ડ મિનિસ્ટર ઇન્ચાર્જ ઓફ ફાઇનાન્સ ઓર ટેક્સેશન ઓફ ઓલ ધ સ્ટેટ્સ. એટલે કે બીજી એક વસ્તુ જો કે કેન્દ્ર સરકારમાં નાણામંત્રી તો છે જ, કોણ? નિર્મલા સીતારામન. નિર્મલા સીતારામનની નીચે બીજા રાજ્યકક્ષાના મંત્રીઓ હશે. કોણ હશે? રાજ્યકક્ષાના મંત્રી. કેટલા લોકોને ખબર છે રાજ્યકક્ષાના મંત્રી? ઓલા અનુરાગ ઠાકુર, ખબર અત્યારે કોણ છે? અનુરાગ ઠાકુર છે. એટલે કે નિર્મલા સીતારામનને મદદ કરવા માટે કેન્દ્ર સરકારની અંદર નાણા મંત્રાલયમાં એક રાજ્યકક્ષાનો મંત્રી હોય. કોણ હોય? રાજ્યકક્ષાનો. કે આ તો નિર્મલા સીતારામન તો શું થશે? કેબિનેટ મંત્રી. શું? કેન્દ્રીય કેબિનેટ. અને કેન્દ્રીય કેબિનેટ મંત્રીને મદદ કરે એ મંત્રીને શું કહેવાય? રાજ્યકક્ષાનો મંત્રી. ઓકે, તો એનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવશે. બીજી વસ્તુ એટલે કે એ જ થયો, એટલે કે અનુરાગ ઠાકુર છે ને, એને કહેવામાં આવી યુનિયન સ્ટેટ મિનિસ્ટર ઓફ રેવન્યુ ઓર ફાઇનાન્સ, એટલે કે રેવન્યુ અથવા તો નાણા મંત્રાલયના રાજ્ય મંત્રી. શું? રાજ્ય મંત્રી. અને સાથોસાથ તમામ રાજ્યોના કોણ આવશે? તમામ રાજ્યોના કોણ આવશે ભાઈ? નાણા અથવા તો કર મંત્રી. શું આવશે? તમામ રાજ્યોના ટેક્સેશન અથવા તો ફાઇનાન્સ મંત્રી આવશે. એટલે કે કહેવાનો મતલબ નાણા મંત્રી જ આવશે ભાઈ, સમજાણું? જીએસટી ટેક્સ કાઉન્સિલ છે, ઓકે, એ બંધારણીય સંસ્થા છે, એમાં અધ્યક્ષતા કરશે કેન્દ્રીય નાણા મંત્રી. સાથે એમની સાથે એમની બેઠકની અંદર કોણ કોણ હશે? તો બીજા હશે રાજ્ય કક્ષાના મંત્રી. કોણ હશે? એટલે કે નિર્મલા સીતારામનને મદદ કરતા હોય એવા રાજ્યકક્ષાના પણ મંત્રીઓ આવશે. અને સાથે તમામ રાજ્યોના નાણા મંત્રી હશે. કોણ હશે? તમામ રાજ્યોના નાણા મંત્રીનો સમાવેશ કરવામાં આવશે. હવે આપણે આગળ વધીએ. ધ કોન્સ્ટિટ્યુશન 122nd એમેન્ડમેન્ટ બિલ 2016, એટલે કે બંધારણીય સુધારા માટેનું 122nd કેમ લખ્યું આ લોકો? ઓકે, હા બરોબર, 22nd જ લખે ને. 122મો મીન્સ કે 122મો સુધારો, ઓકે, 122માં સુધારા માટેનું બિલ આવેલું હતું. ઓકે, પણ જો એક વસ્તુ મેં આ તમને બધાને યાદ હશે કે બધા સુધારા બંધારણમાં મીન્સ કે જેટલા પણ બંધારણીય સુધારા માટે બિલ લાવવામાં આવે છે, શું? બિલ, ખરડો. એ ખરડા પસાર થાય જરૂરી નથી, પસાર થાય એ જરૂરી નથી. તો અહીંયા શું આપેલું છે? ખરડા નંબર આપેલો છે. કયો નંબર આપેલો છે? ખરડા નંબર. ખરડા નંબર કેટલામો છે? 122મો. ખરડા નંબર કેટલામો છે? 122મો. પણ બધા ખરડા અત્યાર સુધી પસાર થયા હોય એ જરૂરી નથી. તો 122માંથી બધા ખરડા પસાર નથી થયા, પણ આ ખરડો પસાર થઈ ગયો તો 122મો નંબર દૂર થઈ જશે. અને પછી કયો નંબર લાગી જશે? 101મો. કેટલામો લાગશે? 101મો. મતલબ 21 જેટલા ખરડા પસાર થયા નથી. 21 જેટલા ખરડા બંધારણમાં
સુધારા માટે લાવવામાં આવેલા હતા એ પસાર થયા નથી. ભાઈ સમજાય છે કે ઉપરથી જાય છે? થોડુંક અઘરું પડશે, કારણ હવે તમે લેવલ અપમાં જાઓ છો. હા, અને તલાટી વાળાને નહીં ખબર પડે, હું ચોખ્ખું કહું છું. તલાટી વાળાને એમ જ લાગશે કઈ દુનિયામાં સાહેબ લડે છે જંગ. ઓકે, જે ગોખવા વાળા હશે ને એમાં પલ્લે નહીં પડે. બીજી વસ્તુ જો કે હવે આપણા બંધારણની અંદર જો અહીંયા આપી દીધું કે ખરડો 122મો. હા, કન્ટિન્યુ પ્રકાશભાઈ વાણિયા, ચલો થેન્ક યુ, કન્ટિન્યુ રાખો એવું કીધું. આભાર આભાર આભાર. 122મો બંધારણીય સુધારા ખરડો લાવવામાં આવ્યો, પણ 122મો બંધારણીય સુધારા ખરડો 3 ઓગસ્ટ 2016 દિવસે લોકસભામાં પસાર થયો. સમજો, સોરી, રાજ્યસભાની અંદર 3 ઓગસ્ટ 2016 દિવસે પસાર થયો અને લોકસભામાં 2 દિવસ પછી એટલે કે 8 ઓગસ્ટ 2016 દિવસે પસાર થયો. બંને જગ્યાએ પસાર થવો જોઈએ ને ખરડો. હા, તો 122મો બંધારણીય સુધારા માટેનો પ્રયત્ન 3 ઓગસ્ટના દિવસે રાજ્યસભામાં અને 8 ઓગસ્ટના દિવસે લોકસભામાં પસાર થયો, અને પરિણામ એ આવ્યું કે 8 સપ્ટેમ્બરના દિવસે આપણા રાષ્ટ્રપતિ સાહેબ છે એમણે હસ્તાક્ષર કર્યા અને એ દિવસે એક નોટિફિકેશન બહાર પડ્યું, અને એ નોટિફિકેશન દ્વારા બંધારણની અંદર 101મો સુધારો થયો. કેટલામો સુધારો થયો બંધારણમાં? 101મો સુધારો જાહેર કરવામાં આવ્યો, અને એ સુધારો હતો જીએસટીનો. કેટલામો બંધારણીય સુધારો? 101મો. તમે 122 ની યાદ રાખો ચલેગા, પણ 101 તો યાદ રાખવું પડશે. બંધારણમાં કેટલામાં સુધારા દ્વારા જીએસટી કાઉન્સિલ લાવવામાં આવી? 101મો. ઓકે, અને એ કાયદાનું નામ શું છે? તો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ, સોરી, 101st અમેન્ડમેન્ટ એક્ટ 2016. હવે આ જે 101મો બંધારણીય સુધારો થયો ને ભાઈ, એના અનુસાર બંધારણની અંદર એક આર્ટિકલ, ઓકે, એઝ પર આર્ટિકલ 279A, એટલે કે એક આર્ટિકલ ઉમેરવામાં આવી. શું કરવામાં આવ્યું ભાઈ? એક આર્ટિકલ ઉમેરવામાં આવી. કઈ આર્ટિકલ? 279A1. કઈ? 279A1 ઓફ ધ અમેન્ડેડ કોન્સ્ટિટ્યુશન, બંધારણમાં સુધારવામાં આવી. અને એના દ્વારા શું? કે એના દ્વારા નક્કી કરવામાં આવ્યું, એટલે કે કઈ અનુચ્છેદ? 279A1 અનુસાર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એક જીએસટી કાઉન્સિલની રચના 60 દિવસની અંદર કરવામાં આવશે. કેટલા દિવસમાં કરવામાં આવશે ભાઈ? 60 દિવસની અંદર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા, એટલે કે કહેવાનો મતલબ આ કાયદો લાગુ પડે એના 60 દિવસની અંદર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આર્ટિકલ નંબર 279A1 અનુસાર જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવશે. સમજાઈ ગયું ભાઈ અહીંયા સુધી? અહીંયા સુધી કોઈને કઈ શંકા તો પૂછી લો, પછી આગળ વધુ. સમજાણો ભાઈ? હા હા, બધું જો ભાઈ. આશુતોષભાઈ એક સરસ મજાનો રસ્તો આપ્યો, એ હું કહેવાનો જ હતો. આશુતોષભાઈ શું કહે છે? 279A શાના વિશે છે? પૈસા ઉઘરાવવાના. 279A શાના માટે? જીએસટી પૈસા ઉઘરાવવા, અને 280 નાણા કમિશન પૈસા વેચવા. ઓકે, ફાઇનાન્સ કમિશન યાદ રહી જશે. ઓકે, સરિતાબેન ના સમજાણું, રુદ્રપ્રિયા વડાલિયા બેનને પણ ના સમજાણું, એના માટે તમારે બંધારણ વાંચવું પડશે બેન. રુદ્રપ્રિયા બેન, તમારે બંધારણ વાંચવું પડશે. તમે બંધારણ લગભગ મને યાદ છે ત્યાં સુધી તમે ફ્રેશર્સ છો. કોઈ વાંધો નહીં, અત્યારે જેટલું સમજાય એટલું સમજી લો, હું તો એમ રિક્વેસ્ટ કરું છું. પછી જ્યારે બંધારણ વાંચો તો એટલીસ્ટ થોડું ઘણું તો યાદ આવશે ને કે સાહેબે કંઈક લશ્કર તો લડાયું હતું, ક્યાંક યુદ્ધ તો કરેલું હતું, કોની સામે કર્યું હતું, એ પછી ખબર પડશે એમ. ઓકે, બીજી વસ્તુ ચલો હવે એની પછી કહેવાનો મતલબ જો હવે હું તમને, ચલો સરિતાબેન વિધિ, ચલો સરિતાબેન ને બીજા જે રુદ્રપ્રિયા બેન, તમારા માટે નાના નાના સવાલ. જો હું તમને નાના નાના સવાલ કહું, તમને એમ પૂછે કે જીએસટી કાઉન્સિલની રચના ભારતના બંધારણની કેટલામી અનુચ્છેદ અનુસાર થઈ?
સિમ્પલ સવાલ, તો અનુચ્છેદ નંબર કેટલો આવશે? 279 એ. ઓકે રુદ્રભાઈ બેન, આ રીતે યાદ રાખી લેવાનું. ભારત જીએસટી કાઉન્સિલની રચના કેટલામી અનુચ્છેદ અનુસાર કરવામાં આવી? 279 એ. પછી બીજો સવાલ, જીએસટી કાઉન્સિલની રચના કોના દ્વારા કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા. ત્રીજો સવાલ કે જીએસટી કાઉન્સિલ કેવી સંસ્થા છે? તો આપણને ખબર હોવી જોઈએ કે જીએસટી કાઉન્સિલ છે એ આપણે બંધારણમાં આર્ટિકલ નંબર 279 એમાં આપેલી છે. તો જીએસટી કાઉન્સિલ કેવી સંસ્થા થશે? બંધારણીય સંસ્થા થશે. કેવી સંસ્થા થશે ભાઈ? બંધારણીય સંસ્થા થશે. ઓકે, અને જીએસટી કાઉન્સિલની પહેલી વખત રચના ક્યારે કરવામાં આવેલી હતી? 2016 માં. કયા વર્ષે ભાઈ? 2016 માં કરવામાં આવેલી હતી રાષ્ટ્રપતિ દ્વારા. ચલો હવે એની પછી, હવે 279 એ સમજો, એ સ્પર્ધા આર્ટિકલ 279 એટલે કે 279 એ આર્ટિકલ અનુસાર બંધારણમાં સુધારો થયો અને જીએસટી કાઉન્સિલ બની. હવે એની અંદર હકીકતમાં જોઈન્ટ ફોરમ હશે. શું હશે? જોઈન્ટ ફોરમ એટલે કે એની અંદર, હા બસ આટલું સમજાય બહુ બે રુદ્રભાઈ બેન, આપણે આટલું સમજાય એટલું જ સમજવાનું હતું. ઓકે હવે જો આની અંદર જો કે જીએસટી કાઉન્સિલ છે, ઓકે જીએસટી કાઉન્સિલ એની અંદર કેન્દ્ર અને રાજ્ય બંનેના લોકો હશે, એટલે કે જોઈન્ટ ફોરમ હશે. પણ કોણ કોણ હશે? તો એની અંદર જો હવે લિસ્ટ આવશે ભાઈ, તમને ખબર આપણે નીતિ આયોગમાં લિસ્ટ ભણેલા હતા, બસ જો એવું લિસ્ટ ભાઈ. જો પહેલી જ વસ્તુ એ બી અને સી, તો પહેલા નંબર એ ઉપર કોણ આવે છે ભાઈ? ધ યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર, એટલે કે કેન્દ્રીય નાણાં મંત્રી. કોણ આવશે? ચેરપર્સન તરીકે. જીએસટી કાઉન્સિલના ચેરપર્સન ચેરમેન કોણ આવશે? નિર્મલા સીતારામન, યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર એ આવશે. બીજી વસ્તુ શું કે એની નીચે જે રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય એ કોણ આવશે? સદસ્ય તરીકે. રાજ્ય કક્ષાના મંત્રી સામે આવશે સદસ્ય, મેમ્બર લખી દીધું ને ભાઈ. યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ચાર્જ ઓફ રેવન્યુ એન્ડ ફાઇનાન્સ. અને ત્રીજી વસ્તુ શું છે ભાઈ? તમામ રાજ્યના નાણામંત્રી. શું આવશે? તમામ રાજ્યના નાણામંત્રી, એટલે કે મિનિસ્ટર ઇન્ચાર્જ ઓફ ફાઇનાન્સ એન્ડ ટેક્સેશન ઓર એની અધર મિનિસ્ટર નોમિનેટેડ બાય ઈચ સ્ટેટ ગવર્મેન્ટ. એટલે કે જો નાણામંત્રી ના હોય તો, કોઈ રાજ્યના નાણામંત્રી ના હોય તો મુખ્યમંત્રી નક્કી કરે, એ વ્યક્તિ જશે ભાઈ. ઓકે, એટલે કે જે રાજ્યનો મુખ્યમંત્રી હશે નક્કી કરશે કે તમે જાઓ જીએસટી કાઉન્સિલની બેઠકમાં, તે જશે. ઓકે ચલો મને એક આન્સર આપો. ઓકે ગોંડલિયા મહેશભાઈ, સર જીએસટી કાઉન્સિલમાં કેન્દ્ર શાસિત પ્રદેશ, વિધાનસભા વગરના વિસ્તાર અને દિલ્હી, પુડુચેરી, જમ્મુ કાશ્મીરમાંથી પ્રતિનિધિ કોણ હશે? આ એક સવાલ ના કહેવાય અને નિબંધ કહેવાય. ઓકે તમે જેટલું ટાઈપિંગ કરવામાં મહેનત કરી એટલામાં આન્સર મળી જાય, જો હું તમને કહી દઉં. ચલો ગોંડલિયા મહેશભાઈ, સરસ મજાનો બહુ મોટો સવાલ મોકલેલો છે કમેન્ટ બોક્સમાં, પણ થોડીક વાર ખબર હું આન્સર આપું યાર, હમણાં સમજાઈ જશે. ઓકે રૂકો હમણાં આન્સર આવી જશે, તમને મને ખુદ જવાબ દેશો કોણ આવશે એમ. ઓકે ચલો, કે એ સ્પર્ધા આર્ટિકલ 279A4. ઓકે આપણે તો જો કે 1 2 3 4 આ પાછળના પેટા નંબર ને યાદ રાખો ચલેગા, કોઈ ફરક પડતો નથી. હવે આર્ટિકલ નંબર 279A અનુસાર આ કાઉન્સિલ છે ને એ ઘણા બધા સજેશન આપશે. કયા કયા સજેશન આપશે? તો કેન્દ્રમાં અને રાજ્યમાં જે પણ અગત્યના જીએસટી ને લગતી બાબતો હોય, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ને લગતી બાબતો હોય, કઈ વસ્તુને જીએસટી લાગુ પડવું, કઈ વસ્તુને જીએસટી બહાર કાઢવું, કેટલો જીએસટી લાગુ પડવો, જીએસટી નું મોડેલ કેવું હોય, ઓકે જીએસટી ની થ્રેશોલ્ડ મર્યાદા કેટલી હોય, એટલે કે મહત્તમ આપણે કેટલા ટકા જીએસટી નાખી શકીએ, આ બધી બાબતો છે ને એ 279A4 અંતર્ગત જીએસટી કાઉન્સિલ નક્કી કરશે. કોણ નક્કી કરશે ભાઈ? જીએસટી કાઉન્સિલ છે એ નક્કી કરશે. એની પછી હા ચલો એની પછી કે 12 સપ્ટેમ્બર, સમજો ભાઈ, 12 સપ્ટેમ્બર 2016 ના દિવસે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં જીએસટી કાઉન્સિલ અને સેક્રેટરીએટની રચના કરવામાં આવી. કઈ કઈ જગ્યાએ ભાઈ? 12 સપ્ટેમ્બર 2016 ના દિવસે. એટલે કે તમને પૂછે ને જીએસટી કાઉન્સિલની રચના ક્યારે થઈ, તો યાદ રાખજો આજ આવશે 12 સપ્ટેમ્બર 2016. તો 12 સપ્ટેમ્બર 2016 ના દિવસે જીએસટી કાઉન્સિલ અને સેક્રેટરીએટની સ્થાપનાની શરૂઆત કરવામાં આવી. હવે એની અંદર સેક્રેટરીએટ એટલે કે સચિવાલય, જીએસટી કાઉન્સિલનું સચિવાલય પણ આવશે. ચિરાગ લશ્કરી, થોડુંક સારું બોલો, અહીંયા કાઠિયાવાડી ભાષા ના ચાલે. તો ભાઈ તો તમને જે જગ્યાએ સમજાતું હોય ત્યાં ઉપડો, ઓકે ડોન્ટ વરી. હવે અહીંયા જો આપણે સમજીએ ભાઈ કે સેક્રેટરીએટ એટલે કે સચિવાલયની સ્થાપના પણ કરવાનું નક્કી થયું.
હવે જો અહીંયા આપણે સમજીએ કે ક્રિએશન ઓફ ધ જીએસટી કાઉન્સિલ એઝ પર આર્ટિકલ 279A ઓફ અમેન્ડેડ કોન્સ્ટિટ્યુશન, પહેલી જ વસ્તુ એટલે કે અગત્યના નિર્ણયો. પછી બીજી વસ્તુ, હા હવે જો હું તમને સવાલ મુજબ સમજાવી, એક એક વાક્યના સવાલ, કે હવે તમને એ સવાલ પૂછાય કે જીએસટી કાઉન્સિલનું સચિવાલય કયા સ્થળે આવેલું છે. અગત્યનો સવાલ, જીએસટી કાઉન્સિલનું સચિવાલય, જીએસટી કાઉન્સિલનું સચિવાલય કયા સ્થળે આવેલું છે? ઓકે, તો કયા સ્થળે આવશે ભાઈ? નવી દિલ્હી ખાતે આવશે. ક્યાં આવશે? નવી દિલ્હી ખાતે. આ પહેલો સવાલ. બીજો સવાલ કે જીએસટી કાઉન્સિલના સેક્રેટરી, જો સમજો ભાઈ, હા, કે જીએસટી કાઉન્સિલના સેક્રેટરી કોણ હશે? તમને સવાલ પૂછાય જીએસટી કાઉન્સિલના સચિવ કોણ હશે, તો ખાસ યાદ રાખજો, રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય ને, રેવન્યુ ડિપાર્ટમેન્ટ એના સેક્રેટરી હોય. કોણ હોય? રેવન્યુ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી હોય. જો ભાઈ, હવે હું તમને ઘણા લોકોના આમાં બાષ્પીભવન થઈ ગયું હશે તો હું એમને યાદ કરાવી દઉં, પછી આપણે આગળ વધીએ. ચલો, એક જ મિનિટ ભાઈ, ચલો હવે ફરીથી હું તમને મેઇન મુદ્દા ઉપર, એક જ મિનિટ, હું તમને બીજો એક ટોપિક સાઈડમાં સમજાવી દઉં એટલે તમને આમાં વધારે સરળતા થઈ જાય. ભાઈ આજે આપણે જીએસટી કાઉન્સિલ જ ભણશું, આજનો લેક્ચર આપણે એના ઉપર જ છે આખે આખો. એક જ મિનિટ, લેપટોપ ચોટી ગયું. વન મિનિટ ભાઈઓ. હા થઈ ગયું. ચલો ભાઈ, લેપટોપ ચોટી ગયું હતું થોડીક વાર. ચલો હું તમને બીજો એક ટોપિક સમજાવી દઉં અહીંયા પહેલા તો. ચલો તમે મને યાદ કરાવજો, હું પણ યાદ કરીશ, તમે પણ યાદ કરશો. ભાઈ ઇગ્નોર કરો ભાઈ, એવા લોકોને ઇગ્નોર કરો. આશુતોષ ભાઈ ચિંતા ના કરો ને યાર, એવા તો ઓનલાઈન શિક્ષણમાં અમારા સમસ્યા રહેવાની. હા ચલો હવે આપણે એક અગત્યની વસ્તુ ઉપર આવીએ કે આપણે ઘણા બધા નાણાં મંત્રાલયના વિભાગ વિશે જોઈશું. જો કે નાણાં મંત્રાલય છે એની નીચે ઘણા બધા વિભાગ આવે. ઓકે, હવે એની અંદર આપણે એક વિભાગ જોઈએ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ. કયો વિભાગ? રેવન્યુ, મહેસૂલ વિભાગ, જેને આપણે શું કહેતા, સોરી, જેને આપણે કહેતા મહેસૂલ વિભાગ. ઓકે, નાણા મંત્રાલયની નીચે એક ડિપાર્ટમેન્ટ આવે એને કહેવામાં આવે મહેસૂલ વિભાગ. હવે મહેસૂલ વિભાગ છે ને ભાઈ, શિખા મૌર્ય, એકચ્યુઅલીમાં મારી ચેનલ ઉપર મુકાઈ છે બેન. ઓકે શિખાબેન, મારી ચેનલ છે જય ડોબરિયા એટ ધ રેટ, સોરી, હા ઓકે શિખાબેન, તમને ટેલિગ્રામ ચેનલ કોઈ હમણાં મૂકી દેજો ભાઈ, થોડી કોઈની પાસે ટેલિગ્રામ મારી ચેનલની લિંક હોય તો મૂકી દેજો ને લિંક. ઓકે કમેન્ટમાં. હવે જો મહેસૂલ વિભાગ છે ને એની નીચે બે વિભાગ પડે, એક આવે ડાયરેક્ટ ટેક્સ માટે, સમજો, એક આવશે ડાયરેક્ટ ટેક્સ માટે. કયું આવશે? સેન્ટ્રલ બોર્ડ ઓન ડાયરેક્ટ ટેક્સીસ. કયું આવશે? સેન્ટ્રલ બોર્ડ ઓન ડાયરેક્ટ ટેક્સીસ. અને બીજું આવશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ. ઓકે, જો ફરીથી કહું છું, બે વસ્તુ આવે મહેસૂલ વિભાગ નીચે, એટલે કે આ જે મહેસૂલ વિભાગ છે ને એ કરને લગતી તમામ બાબતો સંભાળે. કઈ? કર, એટલે કે ટેક્સને લગતી તમામ બાબતો આની પાસે હોય.
મહેસૂલ વિભાગ નીચે બે વિભાગ પડે છે, કયા બે વિભાગ? સીબીડીટી અને સીબીઆઈસી. હવે આમાં આ છે ડાયરેક્ટ ટેક્સ વિશે, કઈ વસ્તુ? સીધા કર વિશે, જેને આપણે પ્રત્યક્ષ કર પણ કહેતા હોય. કેવો કર કહેતા હોય? પ્રત્યક્ષ કર. અને સીબીઆઈસી શું આવશે ભાઈ? ઇનડાયરેક્ટ, એટલે કે અપ્રત્યક્ષ. એને બીજી રીતે શું કહેવામાં આવે? પરોક્ષ પણ કહેવામાં આવે. એને બીજી રીતે શું કહેવામાં આવે? પરોક્ષ કર પણ કહેવામાં આવે. તો એને સીબીઆઈસી કહેવામાં આવે. હવે જો એક વસ્તુ છે કે હવે જીએસટી શામાં આવે, હું તમને પહેલા એ સમજાવી દઉં ભાઈ, કે જો આ નાણાં મંત્રાલયમાં તો કોણ હોય? એક મંત્રી તો હશે જ. કોણ છે? નિર્મલા સીતારામન. એ તો જીએસટી કાઉન્સિલમાં આવી જ ગયા. સમજાવું શું કહું છું? નિર્મલા સીતારામન છે એ તો આવી જ ગયા, અને સાથે નાણાં મંત્રાલયના અન્ય રાજ્ય કક્ષાના મંત્રી પણ આવી ગયા. કોણ આવી ગયું? રાજ્ય કક્ષાના મંત્રી. રાજ્ય કક્ષાના મંત્રી એટલે કે અત્યારે કોણ છે આમ જોવા જાવ તો? અનુરાગ ઠાકુર છે, એ પણ આવી ગયા કેન્દ્ર સરકારમાં. અનુરાગ ઠાકુર, હા, એ પણ આવી ગયા. હવે એની પછી બીજું કોણ આવશે? તો મહેસૂલ વિભાગના સચિવ આવશે. કોણ આવશે? મહેસૂલ વિભાગના સેક્રેટરી. આ જે મહેસૂલ વિભાગ હોય ને ભાઈ, સમજો, નાણાં મંત્રાલયની નીચે ચાર વિભાગ છે, ચાર વિભાગમાંથી એક છે મહેસૂલ વિભાગ, અને એ મહેસૂલ વિભાગનો જે વ્યક્તિ સેક્રેટરી બને ને, એ હોદ્દાની રૂએ જીએસટી કાઉન્સિલનો પણ સેક્રેટરી બને. ધ્યાનથી સાંભળજો, મહેસૂલ વિભાગનો જે વ્યક્તિ સેક્રેટરી બને, એ વ્યક્તિ એક્સ ઓફિસિયો. શું બનશે? હોદ્દાની રૂએ. એક્સ ઓફિસિયો એટલે શું થશે ભાઈ? હોદ્દાની રૂએ. હોદ્દાની રૂએ એ જ વ્યક્તિ જીએસટી કાઉન્સિલનો પણ સચિવ બનશે. શું બનશે? જીએસટી કાઉન્સિલનો સચિવ બનશે. ઓકે, સમજાણું ભાઈ અહીંયા સુધી? હવે તમે એક વસ્તુ વિચારો, ચલો હવે તમે એક વસ્તુ વિચારો કે હવે મહેસૂલ વિભાગની નીચે બે વિભાગ પડે છે. એક આવે છે સીધા કર માટેનો સીબીડીટી, અને બીજું આવે છે અપ્રત્યક્ષ કર માટેનો સીબીઆઈસી. તમે એક લોજિક લગાવો કે જીએસટી શામાં આવશે? ડાયરેક્ટ ટેક્સ છે કે ઇનડાયરેક્ટ ટેક્સ છે? ચલો ભાઈ, નવા વિદ્યાર્થીઓ ખાસ, જીએસટી કેવો કર છે? તો યાદ રાખજો, જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે. કેવો છે? જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે. કેવો ટેક્સ છે? ઇનડાયરેક્ટ. કહેવાનો મારો મતલબ એ છે કે તમે જીએસટી સીધું સરકારને ભરતા નથી, તમે સીધું સરકારને જીએસટી ભરતા નથી. તમે શું કરો છો? તો જેની પાસેથી વસ્તુ અથવા તો સેવા ખરીદો છો એને તમે જીએસટી ભરો છો, અને પછી એ જીએસટી કોની પાસે જાય છે ભાઈ? પછી એ વસ્તુનું જીએસટી સરકારને જે વ્યાપારી છે ચૂકવે. સિમ્પલ વસ્તુ યાદ રાખો, તમે હોટલમાં જમવા જાઓ, ઓકે, તમે હોટલમાં જમવા જાઓ, 100 રૂપિયાનું બિલ આવે અને ઓલો એમ કહેશે 15% જીએસટી, ઓકે, તો બિલ આવશે ટોટલ 115 રૂપિયાનું. તો શું તમે 100 રૂપિયા હોટલ માલિકને ચૂકવીને એવું કહો છો કે કામ કરો, 15 રૂપિયા હું નિર્મલા સીતારામનને ચૂકવવા જઈશ, નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપર હું ચૂકવીશ? ના, તમે એવું કરતા નથી. એટલા માટે યાદ રાખો કે તમે 15 રૂપિયા પણ કોને ચૂકવો છો? ઓલા વ્યાપારીને ચૂકવો છો, એટલે કે હોટલના માલિકને ચૂકવો છો. અને હોટલનો માલિક શું કરશે? હોટલનો માલિક પછી આગળ સરકારને ચૂકવશે. અને એટલા માટે જીએસટી કેવો ટેક્સ કહેવાશે? ઇનડાયરેક્ટ. કેવો ટેક્સ કહેવાશે ભાઈ? ઇનડાયરેક્ટ. કારણ કે તમે હોટલમાં જાઓ છો તો હોટલમાં જમવા પર જે જીએસટી લાગે છે, તમે સીધું નિર્મલા સીતારામનના મંત્રાલયને નથી ચૂકવતા, તમે હોટલવાળાને ચૂકવો છો, અને હોટલવાળો પછી કોને ચૂકવે છે ભાઈ? સરકારને ચૂકવે છે. એટલે એ કેવો ટેક્સ થયો કહેવાય? ઇનડાયરેક્ટ. કેવો? ઇનડાયરેક્ટ. ઓકે, અને ઉદાહરણ તરીકે તમે ઇન્કમ ટેક્સ ચૂકવતા હો તો ઇન્કમ ટેક્સ તો તમે સીધો સરકારને ચૂકવો છો ને ભાઈ, તો એ કેવો કહેવાશે? ડાયરેક્ટ. હવે તમે એક વસ્તુ સમજો કે જીએસટી કાઉન્સિલની બેઠક મળે અને આ બંનેમાંથી, એટલે કે સીબીડીટીના પણ ચેરમેન છે અને સીબીઆઈસીના પણ ચેરમેન છે, બંનેના ચેરમેન હોય જ, એટલે કે એના મુખ્ય મુખ્ય વ્યક્તિ હોય, તો જીએસટી કાઉન્સિલની બેઠક મળે તો તમે કોને આમંત્રણ આપો? ચલો, આ સીબીડીટીના ચેરમેનને આપશો કે સીબીઆઈસીના ચેરમેનને આપશો? ચલો મને સિમ્પલ લોજિક આપો કે આ બંનેમાંથી કોના ચેરમેનને તમે આમંત્રણ આપશો ભાઈ? ચલો, કોના ચેરમેનને આમંત્રણ આપશો? ચલો મને આન્સર આપો ફટાફટ. સીબીઆઈસી વાળાને આપશો કે સીબીડીટી વાળાને આપશો? હા, સીબીઆઈસી બરોબર છે. આપણે સીબીઆઈસી ચેરમેનને જ આમંત્રણ આપે ને ભાઈ?
ભાઈ સીબીઆઈ સીબીડીટી વાળાને આમંત્રણ આપીને શું કરશો? ભાઈ એ સીબીડીટી વાળો તો ત્યાં આવીને ખાલી ચા નાસ્તો જ કરશે, કામ તો સીબીઆઈસી નું જ હતું ને ભાઈ. કારણ કે ટેક્સ કોણ ઉઘરાવે? તમારો જે જીએસટી કોણ કલેક્શન નું કામ કોણ કરશે? આ સીબીઆઈસી કરશે ને ભાઈ. તો ઓબ્વિયસલી આપણે ઇનડાયરેક્ટ ટેક્સ વાળાને આમંત્રણ આપશું ને, તો સીબીઆઈસી ના ચેરમેન ને આપણે આમંત્રણ આપીશું. ચલો હવે તમને ખ્યાલ આવી ગયો હશે, હવે ફરીથી ઓલા મુદ્દા ઉપર હું લઈ જાઉં ભાઈ તમને. ભાઈ પેલા તું ફાઇલ સેલ કરી લો, સેવ કરી લો. હા ચલો હવે ફરીથી ઓલા મુદ્દા ઉપર લઈ જાઓ ભાઈ. હવે તમે ફરીથી આ મુદ્દામાં અહીંયા નીચે ચેક કરો. ચલો ચલો નીચે મુદ્દામાં ચેક કરો કે જીએસટી કાઉન્સિલ છે. હા તો જીએસટી કાઉન્સિલનું સેક્રેટેરિયટ પણ સ્થાપન થયું. સેક્રેટેરિયટ જો એક વસ્તુ છે, જીએસટી કાઉન્સિલનું સચિવાલય સ્થપાય તો એમાં સરકારી કર્મચારીઓ તો સરકારને નાખવા પડે કે ન નાખવા પડે? નાખવા જ પડે ને ભાઈ. તો ઓબ્વિયસ છે, પેલા ચૂંટાયેલા જીએસટી કાઉન્સિલ છે એની અંદર ચૂંટાયેલા બધા આવી ગયા. નાણામંત્રી આવી ગયા કેન્દ્ર સરકારમાં, ઓકે. પછી કેન્દ્રીય, પછી જે કેન્દ્ર સરકારની અંદર રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ આવી ગયા. એની પછી તમામ રાજ્યના, ઓકે. પછી એની પછી શું થયું કે એની પછી જે તમામ રાજ્યના જે નાણામંત્રી હતા એ પણ આવી ગયા. હવે જીએસટી કાઉન્સિલનું સેક્રેટેરિયટ બનશે ભાઈ, તો એની અંદર જીએસટી કાઉન્સિલના સેક્રેટેરિયટની અંદર કઈ જગ્યા બનશે? નવી દિલ્હી ખાતે. અને એ સેક્રેટેરિયટની અંદર સચિવ તરીકે કોણ હશે? તો સચિવ તરીકે એમાં હશે, ઓકે, જે મહેસૂલ વિભાગ હોય ને, યાદ રાખજો, મહેસૂલ વિભાગના જે સચિવ હોય એ જ હશે. એટલે કે સેક્રેટરી રેવન્યુ. કોણ હશે? સેક્રેટરી રેવન્યુ. જો આ શબ્દ જરાક પકડજો ભાઈ, ઓકે. હું થોડો ક્લિક નથી કરી શકતો, હા ચલો અહીંયા માઉસ તો મારું ચાલશે, હું તમને બતાવી શકું કે આ સેક્રેટરી રેવન્યુ એટલે કે મહેસૂલ વિભાગના જે સચિવ હશે એ જ એના હોદ્દાની રૂએ શું બનશે? જીએસટી કાઉન્સિલના સચિવ. પછી બીજી વસ્તુ કે હવે એમાં બીજા કોનો કોનો સમાવેશ થશે? તો સીબીઆઈસી ના ચેરમેન નો સમાવેશ થશે. કોનો? સીબીઆઈસી ના ચેરપર્સન. જો અહીંયા આપી દીધું, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ ના ચેરમેન નો પણ સમાવેશ થશે. અને એ શું હશે? એઝ અ પરમેનન્ટ ઇન્વાઇટી, નોન વોટિંગ. એટલે કે એ કેવી રીતે એનો સમાવેશ થશે? પરમેનન્ટ ઇન્વાઇટી એટલે કે કાયમી આમંત્રિત. સમજો, એમાં કાયમી આમંત્રિત તરીકે સીબીઆઈસી ના ચેરમેન નો સમાવેશ થાય. પણ શું એ મત આપી શકે છે? ના, એ મત આપી શકતા નથી. નોન વોટિંગ, ક્લિયરલી કહી દીધું, એ મત આપી શકતા નથી ટુ ઓલ પ્રોસીડિંગ ઓફ ધ જીએસટી. જીએસટી કાઉન્સિલની કોઈ પણ પ્રકારની પ્રોસીડિંગમાં પોતે મત આપી શકતા નથી. એની પછી કે ક્રિએટ વન પોસ્ટ ઓફ એડિશનલ સેક્રેટરી ટુ જીએસટી કાઉન્સિલ ઇન ધ જીએસટી સેક્રેટરીએટ. હવે અહીંયા એક બીજી વસ્તુ સમજવાની કે જીએસટી કાઉન્સિલનું સચિવાલય બનાવવામાં આવેલું છે તો એની અંદર જીએસટી કાઉન્સિલમાં એક અધિક સચિવ પણ હશે. શું હશે? એડિશનલ સેક્રેટરી. એડિશનલ સેક્રેટરીનું ગુજરાતી થાય અધિક સચિવ. તો અધિક સચિવ પણ હશે, ઓકે. તો આ રીતે, અને એની નીચે સમજો, અધિક સચિવની નીચે અહીંયા તમને આપી દીધું, એટ ધ લેવલ ઓફ એડિશનલ સેક્રેટરી ટુ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. હા, એન્ડ ફોર પોસ્ટ ઓફ કમિશનર ઇન ધ જીએસટી કાઉન્સિલ સેક્રેટરીએટ, ઓકે. અને આની સાથે બીજા શું હશે? ચાર જીએસટી કાઉન્સિલના કમિશનર પણ બનશે. ચાર કમિશનર પણ બનાવવામાં આવશે જીએસટી કાઉન્સિલના સેક્રેટરીએટ ખાતે ભાઈ, ઓકે, એટ ધ લેવલ ઓફ જોઈન્ટ સેક્રેટરી ટુ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. અને આજે કમિશનર હશે ને ભાઈ, એમનું પદ હશે જોઈન્ટ સેક્રેટરી લેવલનું. કયા લેવલનું હશે? જોઈન્ટ સેક્રેટરી. કહેવાનો મતલબ જો ફરીથી સમજાવું, આખું માળખું ક્લિયર કરું, સૌથી ઉપર હશે જીએસટી સેક્રેટરીએટ. અને એના સચિવ કોણ હશે? તો રેવન્યુ ડિપાર્ટમેન્ટના સચિવ હશે ને એ જ હશે. એની નીચે કોણ હશે? એડિશનલ સેક્રેટરી હશે. એની નીચે કોણ હશે? એડિશનલ સેક્રેટરી. એડિશનલ સેક્રેટરીની નીચે કોણ હશે? ચાર કમિશનર. કોણ હશે? ચાર કમિશનર. અને ચારે ચાર કમિશનર છે, ઓકે. એ ચારે કયા લેવલ ઉપર હશે? તો જોઈન્ટ સેક્રેટરી લેવલ ઉપર હશે. કયા લેવલ ઉપર હશે? જોઈન્ટ સેક્રેટરી લેવલ ઉપર હશે. તો આ થઈ ગઈ તમારી આખે આખી જીએસટી કાઉન્સિલ, ઓકે. બીજી વસ્તુ જો, હવે બાકીનું, હવે જો મિત્રો બીજી એક માહિતી આપું, આ પેજમાં બાકીના લોકોને વાંચવાની જવાબદારી હું જાતે આપું છું. બાકી આ પેજ તમારે જીએસટી કાઉન્સિલમાં જઈને અબાઉટ અસ વાળું આખું પેજ વાંચવાનું છે. કયું? અબાઉટ અસ વાળું ભાઈ આખું પેજ વાંચજો. હું તમને ગેરંટી સાથે કહું છું, એસટીઆઈના પેપરમાં અહીંયાથી મને સવાલ દેખાય છે. બે માર્કના સવાલ
મને આમાંથી ક્લિયર કટ દેખાય છે, આશા રાખું છું તમે બધા આ સવાલ કરશો. ઓકે, બે સવાલ મને આમાં ક્લિયરલી દેખાય છે. ચલો હવે વધારે હું આમાં નથી કરાવતો, ઘણા લોકો થાકી જશે યાર, એટલા માટે હું આજે દયા ભાવના દાખવું છું. હા, અને હા, બીજી એક વસ્તુ, મને કોકે સવાલ પૂછેલો હતો, વિપુલભાઈએ જ પૂછેલો હતો. વિપુલભાઈએ સવાલ મને શું પૂછેલો હતો, ચલો હું જોઈ લઉં. હા, કે જીએસટી કાઉન્સિલમાં કેન્દ્ર શાસિત પ્રદેશને બધું શું હોય. જો એક ચોખવટ કરી દો, જે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા હોય, ફરીથી કહું છું, જે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા હોય એના મુખ્યમંત્રી, એના નાણામંત્રી આમાં ભાગ લેશે. કોણ ભાગ લેશે? એના નાણામંત્રી આમાં ભાગ લેશે. વિધાનસભા હોય એના જ, ઓબ્વિયસ છે ભાઈ, વિધાનસભા હોય તો જ નાણામંત્રી હોય, બાકી ન હોય. સમજાય? એટલે કે ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભા છે. કયા ત્રણ? દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર. તો દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર છે ને ભાઈ, એ ત્રણેયના નાણામંત્રી આ બેઠકની અંદર, જીએસટી કાઉન્સિલની બેઠકમાં ભાગ લેશે. સવાલ રહી બાકીના કેન્દ્ર શાસિત પ્રદેશોનો, તો બાકીના કેન્દ્ર શાસિત પ્રદેશોની જવાબદારી તો ખુદ કેન્દ્ર સરકાર પોતે લેતી હોય. ઓકે, બાકીના કેન્દ્ર શાસિત પ્રદેશોની જવાબદારી કોણ લેતી હોય? તો બાકીના કેન્દ્ર શાસિત પ્રદેશોની જવાબદારી ખુદ કેન્દ્ર સરકારની છે. તો એના પ્રતિનિધિ તરીકે કોઈ પણ નહીં હોય. સમજણું ભાઈ? એના પ્રતિનિધિ તરીકે કોઈ પણનો સમાવેશ કરવામાં આવશે નહીં. ઓકે, ચલો સમજાણું ભાઈ બધાને હવે આમાં. ચલો હવે જે લોકોને અત્યારે કરંટમાં જેને જાણવું હોય કે અત્યારે જીએસટી કાઉન્સિલમાં કોણ કોણ મેમ્બર છે, તો એમના માટે જો ભાઈ, એમના માટે પ્રેક્ટિકલ, હવે પ્રેક્ટિકલ વસ્તુ ઉપર આવું છું. એક આ વેબસાઇટ આ લોકોએ એવી ચાલુ ક્વોલિટીની બનાવેલી છે ભાઈ, કે વાત પૂછોમાં. આટલી ખરાબ વેબસાઇટ મેં ક્યારેય નથી જોઈ. ચલો જોઈ લઈએ. સૌથી પહેલા આવે છે એમાં સદસ્ય તરીકે, મેમ્બર તરીકે આવશે એમાં. સદસ્ય તરીકે પહેલા જ તમને ફોટો આપી દીધો, નિર્મલા સીતારામન, મિનિસ્ટર ઓફ સ્ટેટ. ભાઈ નાનું જ કરવું પડશે યાર, ફોટો જોઈને એડજસ્ટ કરો થોડું ઘણું. થોડુંક એડજસ્ટ કરો. ઓકે, હા. હવે એની પછી બીજો નંબર આવે છે અનુરાગ ઠાકુર, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, રાજ્ય કક્ષાના. જો અહીંયા જોવો જરા, મિનિસ્ટર ઓફ સ્ટેટ ફાઇનાન્સ એન્ડ કોર્પોરેટ અફેર્સ, શ્રી અનુરાગ ઠાકુર, દેખાણા ભાઈ. એની પછી જોલો, આ બે વ્યક્તિ થઈ ગયા, બંને ક્યાંથી? કેન્દ્ર સરકારના. પછી હવે આવે છે આંધ્રપ્રદેશના મુખ્ય, આંધ્રપ્રદેશના નાણામંત્રી કોણ છે? બુગ્ગન રાજેન્દ્રનાથ. ચલો હવે તમે અહીંયાથી લિસ્ટ શરૂ થશે. આંધ્રપ્રદેશ આવી ગયું, અરુણાચલ પ્રદેશ, હવે હું બોલું છું, જો યાદ રાખજો, બોલું છું કયા કયા રાજ્ય, બધા આવશે. પણ તમારે ઓબ્ઝર્વ કરવાનું છે કેન્દ્ર શાસિત પ્રદેશનું કોઈ આવે છે કે નહીં. તો જો આંધ્ર, અરુણાચલ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, જો આવી ગયા દિલ્હીના, આવ્યા જો, દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને દિલ્હીના નાણામંત્રી તરીકે અત્યારે કોણ છે? મનીષ સિસોદિયા. જો આવ્યા ભાઈ અહીંયા દિલ્હીના આવ્યા ભાઈ, દેખાણું ભાઈ, ગોંડલિયા સાહેબ, હા. પછી ગોવા, તમારું મારું મનપસંદ, હા, તો એ પણ છે. પછી ગુજરાતમાંથી કોણ આવશે જીએસટી કાઉન્સિલની બેઠકમાં? ગુજરાતમાંથી કોણ ભાગ લેશે ભાઈ? ચલો મને આન્સર લખો. રૂપાણી ભાગ લેશે, ઘુંઘરૂ શેઠ ભાગ લેશે કે બીજું કોઈ? જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગુજરાતમાંથી કોણ ભાગ લેશે? તો અહીંયા તમને સાઈડમાં દેખાઈ ગયા આપણા નીતિન કાકા, જો અહીંયા રહ્યા. ઓકે, એની પછી ગુજરાત આવી ગયું, હરિયાણા આવી ગયું, હિમાચલ પ્રદેશ, અને એની પછી છે જમ્મુ કાશ્મીર. જો ભાઈ, જમ્મુ કાશ્મીરના છે અત્યારે એડવાઇઝર ટુ હોનરેબલ ગવર્નર, ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ ફાઇનાન્સ, એટલે કે જમ્મુ કાશ્મીરના છે કે શર્મા, અત્યારે એના મંત્રી છે, એ પણ આવી ગયા. જો ભાઈ, ઓકે, જો અહીંયા ઓબ્ઝર્વ કરો, જમ્મુ કાશ્મીરના પણ આયા નાણામંત્રી. પછી ઝારખંડ, કર્ણાટક, કેરાલા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પુડુચેરી. જો આવ્યું ભાઈ 24માં નંબર ઉપર પુડુચેરી. જો ભાઈ, પુડુચેરીના છે નારાયણ સ્વામી. ઓકે, અને એ પુડુચેરીના મુખ્યમંત્રી પણ છે, નાણામંત્રી પણ છે, તો એને પણ ભાગ લીધો. જો અહીંયા ક્લિયરલી
પછી આવે છે પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, વેસ્ટ બેંગાલ. એટલે કે ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશના નાણામંત્રી આવે છે. કહેવાનો મતલબ જેના જેના વિધાન જેની પાસે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા હોય એના નાણામંત્રી જાય. વિધાનસભા હોય તો નાણામંત્રી હોય જ. ચલો ભાઈ ગોંડલિયા સાહેબ, તમને આન્સર મળી ગયો? એક વાર રિપ્લાય આપી દો કે જતા રહ્યા લેક્ચર પૂરો કર્યા વગર. મહેશભાઈ અને ભાઈ બધાને સમજાઈ ગયું મેમ્બર તરીકે કોણ કોણ આવશે? હવે સવાલ પૂછાય તો ખોટો પડવો જોઈએ નહીં. શું લાગે છે, ખોટો પડશે જીએસટી કાઉન્સિલ માંથી કોઈ સવાલ? ઓકે, સમજાઈ ગયું ને ભાઈ આન્સર? હા, બસ આ ક્લેરિફિકેશન કહેવાય કે જે 100 વખત વાંચવાથી ના આવે પણ એક વખત ધ્યાનથી ભણી લેવાથી આવી જાય. ખૂબ સરસ. ચલો ભાઈઓ, હવે બીજી એક વસ્તુ હું તમને કહું. જુઓ ભાઈ કે અહીંયા તમે જોઈ શકો છો, પહેલું છે જીએસટી, ક્લિક કરું એના ઉપર ફોકસ કરજો. પહેલું છે કેન્દ્રીય જીએસટી, બીજું છે ઇન્ટિગ્રેટેડ જીએસટી, ત્રીજું છે યુનિયન ટેરી જીએસટી અને ચોથું છે સ્ટેટ જીએસટી. ચોથું શું છે? સ્ટેટ. એમાં જે આઈજીએસટી છે ને ભાઈ, જો અહીંયા આઈજીએસટી, આ આઈજીએસટી ઉપર સેસ લાગે અને એના ઉપર કમ્પેન્સેશન. અને આઈ રહ્યું જો કમ્પેન્સેશન ભાઈ, આઈ રહ્યું કમ્પેન્સેશન. જુઓ ભાઈ, આઈ રહ્યું કમ્પેન્સેશન. ચોથો મુદ્દો દેખાણું અને કમ્પેન્સેશનના એક રૂલ્સ, નોટિફિકેશન, ટેન્ડર નોટિસ. અને એની અંદર તમે નોટિફિકેશનમાં જશો તો રેટ નોટિફિકેશનમાં જશો એટલે તમને ખ્યાલ આવી જશે કઈ વસ્તુ ઉપર કેટલો ટેક્સ લગાવવામાં આવે. જો અહીંયા બહુ મોટું નોટિફિકેશન છે. ઓકે, આયર્યું નોટિફિકેશન. તો આમાં નોટિફિકેશન વાંચી લેવાનું એટલે ખ્યાલ આવી જાય. નોટિફિકેશન થોડા થોડા ઓપન કરીને વાંચી લેવાના એટલે ખ્યાલ આવી જશે કે કઈ કઈ વસ્તુ ઉપર ઇન્ટિગ્રેટેડ, મીન્સ કે કઈ કઈ વસ્તુ ઉપર કોમ્પેન્સેશન સેસ લગાડવામાં આવે છે. ભાઈ બ્રાહ્મણ છે એ ઘર ચલાવી ન દે, એ ખાલી લગ્ન કરાવી દે. મેં તમને એડ્રેસ બતાવી દીધું કોના ઘરે જવાનું છે, કેટલું વાંચવાનું છે. હવે જવાબદારી તમારી છે કે તમે કેટલું વાંચી શકો છો. ઓકે, હવે બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું, જો ધ્યાનથી. ઇકોનોમિક્સ તૈયાર કરવા માટે આ રસ્તો અપનાવાય ભાઈ. તમને શું લાગે? જો ઘણા બધા મિત્રો મને ફોન કરીને પૂછતા હોય, સાહેબ ઇકોનોમિક્સમાં કોઈ બુક સારી સજેસ્ટ કરો ને. અરે ભાઈ, બુક સારી શું કામ સજેસ્ટ કરશો? ખાલી સરકારની વેબસાઇટ ફંફોડી લે તો પણ તારું ઇકોનોમિક્સ ચકાચક થઈ જાય. અને હું એ જ કરું છું ભાઈ, તમને શું લાગે હું કોઈ બુક વાંચતો છું? ભાઈ ઇકોનોમિક્સમાં એક જ બુક વાંચી, રમેશસિંહ વાંચીને મેં મારી બુક બનાવી. અને હવે મારી બુક છે એ હું ખાલી ફેક્ચ્યુઅલ ડેટા માટે વાંચું છું, 5 વર્ષની યોજના ને એ બધી બાબતો માટે. પણ નવી વસ્તુ માટે, નવી જે કોઈ વસ્તુ બને નવા ડેટા માટે, તો હું તો સરકારની વેબસાઇટ જ વાંચું છું. અને સૌથી વધારે મને માર્ક અપાવે છે, એમાં કોઈ શંકા નહીં. હવે જો અહીંયા નોલેજ ની અંદર તમને આપેલું છે ફેક, હવે અહીંયા જો ફરીથી કહું છું ભાઈ, ફરીથી બતાવું છું, અહીંયા તમને ફેક આપેલું છે. નોલેજ ની અંદર જશો, નોલેજ ની અંદર આવશે ફેક, ફ્રીક્વન્સી આસ્ક ક્વેશ્ચન. ફ્રીક્વન્સી આસ્ક ક્વેશ્ચન ની અંદર હવે તમને ઈવે બિલ, જે વારંવાર પૂછાતું હોય છે, કયું બિલ? ઈવે બિલ. એ ઈવે બિલ નું એડ્રેસ આપો. અહીંયા ઈવે બિલ ક્લિક કરશો એટલે ઈવે બિલ આખે આખું મળી જશે. 13 પેજ ની ફાઇલ છે, આ વાંચી લો એટલે ઈવે બિલ નું કામ પૂરું. ભાઈ ઈવે બિલ વખત, ઈવે બિલ વિશે તમારે બીજું કઈ વાંચવું પડે નહીં. જુઓ સરસ મજાના સવાલ જવાબ આપેલા છે ક્લિયરલી, કે વોટ ઇઝ ઈવે બિલ, ઈવે બિલ શું છે, વોટ ઇઝ કોમન પોર્ટલ ફોર ઈવે બિલ, ઈવે બિલ માટે કોમન પોર્ટલ કયું છે, વોટ ઇઝ કન્સાઇનમેન્ટ વેલ્યુ, કન્સાઇનમેન્ટની કિંમત શું હોય છે. ભાઈ આખે આખું ઈવે બિલ સમજાવી દીધું, જુઓ સરસ મજાનું ક્લિયર કટ. અને એ પણ ક્વેશ્ચન આન્સર, ક્વેશ્ચન આન્સર, ક્વેશ્ચન આન્સર. તમને નથી લાગતું આ લોકો આપણે રેડીમેડ પરીક્ષાનું મટીરિયલ આપે પણ આપણે વાંચતા નથી? હે, જો અહીંયા આ લોકોએ 50 સવાલ આપ્યા, કેટલા 50 સવાલ આપ્યા, અને 50 સવાલ ની અંદર ઈવે બિલ આખું આપી દીધું, નો સમજાય તો પૈસા પાછા. તેર પેજ ની ફાઇલ છે, કેટલા 13 પેજ ની. શું લાગે છે ભાઈ, કઈ જાણવા મળ્યું આજે નવું? તમને લાગે છે કે આજ નવું આપણે કર્યું? ઘણા લોકોને એમ લાગશે સાહેબ ટાઈમ પાસ કરાયો હે ને. ચલો ભાઈ, આજે તમારા માટે મેં કામ આપી દીધું. કયું કામ આપ્યું? ઈવે બિલ વાળું કામ.
ઓકે, હવે લિબર્ટી વન ઇનબોક્સ વાંચજો. ઓકે, હવે જેને બી લિબર્ટી વર્લ્ડ ઇન બોક્સ ની બિલ બુક વાંચવી હોય એ વાંચી લેજો, પણ પેલા એક વસ્તુ વાંચી લેજો, પછી તમે એમ કે સાહેબ આને તો કોપી કર્યું. ઓકે, ઘણી ઘણા લોકો એમ કે સાહેબ આને તો કોપી કર્યું. કોપી જ કરે ને ભાઈ, અહીંયાથી જ આવે, અને તમને એ જ ખબર નથી પડતી કે એ લોકો લાવે જ ક્યાંથી. મેં તમને એડ્રેસ આપી દીધું ભાઈ કે આ લોકો કઈ દુકાને થી લાવે છે, એટલે કે દુકાન વાળાની દુકાન નું એડ્રેસ મેં તમને આપ્યું, આને ગોડાઉન કહેવાય. ઓકે, હા ચલો હવે વાંચી લેજો આજે. ઓકે, આજે ઘણું બધું મેં તમને કહી દીધું. હા, હજી બીજું જોવું છે? બતાવું હજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હજી છે હો મારી પાસે, આમાં ઘણી બધી વસ્તુ. જોવું છે હજી? હા, નહીં હવે રેવા દો, આજ માટે એટલું બહુ થયું, રહેવા દો હવે, આજ માટે એટલું ઇનફ છે તમારા માટે. ભાઈ મેં તમને બધી વસ્તુ આપી દીધી. ઓકે, હવે તમારે વાંચવાનું છે, ચોખ્ખું કહું છું, ક્લિયરલી વાંચવાનું છે, ઘણું બધું વાંચવાનું છે. ઓકે સારું, ચલો ભાઈઓ આજે અહીંયા લેક્ચરને હું બ્રેક આપું છું. ઓકે ચલો, જો એક વસ્તુ છે, એવું શક્ય નથી કે હું તમને બધું ભણાવી દઉં, બધું ભણાવી દઉં. હા, પણ એક વસ્તુ છે, હું તમને કન્ટેન્ટ ધોમ આપી શકું અને ઓથેન્ટિક કન્ટેન્ટ આપી શકું, એટલી કેપેસિટી છે મારી. તો ખાસ ફોલો કરતા રહેજો. ઓકે, હું પણ આજે વાંચીશ, તમે પણ વાંચજો, મજા આવશે. અને હા, ખાસ બીજી એક રિક્વેસ્ટ કરું છું, ટેલિગ્રામની અંદર હું અમુક લોકોને હવે કમેન્ટ અથવા તો ક્વેશ્ચન લખવાની છૂટ આપું છું. હા, અગત્યની એક મારે જાહેરાત કરવાની હતી, જો હું રહી ગઈ, જે મારા અમુક મિત્રો લેક્ચર રેગ્યુલર બેઝ ઉપર ભણે છે, જે લોકો અમુક મારા મિત્રો રેગ્યુલર બેઝ ઉપર લેક્ચર ભરે છે, એમને હું મારી ટેલિગ્રામ ચેનલના એડમિન બનાવું છું. ઓકે, ટેલિગ્રામ ચેનલના મારા એડમિન બનાવું છું. એ ટેલિગ્રામ ચેનલમાં જે પણ લોકો એડમિન બને છે હવે, એટલે કે મારી ટેલિગ્રામ ચેનલની અંદર 400 જેટલા મેમ્બર અત્યારે થઈ ગયેલા છે, તો હું બધાને એડમિન નથી બનાવતો. હું એમાંથી અત્યારે જે હું ઓળખું છું એ લોકોને અત્યારે એડમિન બનાવવાનો પ્રયત્ન કરું છું, અને એ લોકો એડમિન બનાવીને હું એવી ઈચ્છા રાખું છું કે એ લોકો હવે એની અંદર ડિસ્કશન શરૂ કરે. ક્યાં? ટેલિગ્રામ ચેનલમાં. ટેલિગ્રામ મારી ચેનલ છે, એની અંદર તમે કોઈ પણ સવાલ પોતાની રીતે પોલ ક્રિએટ કરીને મૂકી શકો છો. ટેલિગ્રામની અંદર પોલ ક્રિએટ થાય, ખબર ને? તો આશા રાખું છું બધા મિત્રો હવે પોલ ક્રિએટ કરતા શીખી જાય. તમે અત્યાર સુધી શું કરતા હતા? ઓલા જે ફેસબુક વોટ્સઅપની અંદર તમે સવાલ રમતા હતા, યાદ છે ને? સુપર 15 ગ્રુપ. હા, સુપર 15 ગ્રુપ છે એ અત્યાર સુધી વોટ્સઅપની અંદર, પણ વોટ્સઅપમાં સમસ્યા શું આવે છે? પોલ નથી આવતા. શું? પોલ ક્રિએટ નથી થતા. તો હવે તમે જાતે પોલ ક્રિએટ કરો અને સવાલ હવે ટેલિગ્રામ ચેનલની અંદર રમો તો બધાને ફાયદો થશે. ઓકે, તમારા સવાલ ઘણા બધા મિત્રો અટેન્ડ કરશે, હું પણ અટેન્ડ કરીશ. ઓકે, મોસ્ટ વેલકમ છે બધા મિત્રો, સવાલ મૂકો આજથી. અને જે વસ્તુ તમે અત્યારે નવી વાંચો છો, નવી શીખો છો, હું તમને વાંચવા આપું છું, એના જ સવાલ બનાવો. એ બાને બે કામ થશે, વચાઈ પણ જશે, અને તમે જે સવાલ બનાવો છો એ સવાલ બીજાને પણ મળશે, અને તમે પોતે ખોટું સમજેલા હશો તો એનું પણ સોલ્યુશન મળી જશે. ઓકે, તો ખાસ હવે અમુક લોકોને હું સાંજ સુધીમાં એડમિન બનાવવાની શરૂ કરી દઈશ, તો એ બધા લોકો હવે ટેલિગ્રામ મારી ચેનલની અંદર તમે એડમિન તરીકે આવશો અને એમાં સવાલ મૂકી શકો છો. ઓકે ભાઈઓ, ચલો ભાઈ તૈયાર થઈ જાજો. જે ખાસ જૂના આપણા મિત્રો છે, પ્રકાશભાઈ વાણિયા છે, આશુતોષભાઈ છે, વિધિબેન, જે રેગ્યુલર બેઝ ઉપર એસે લખીને મને મોકલાવે છે, બધાને હું એડમિન એમાં બનાવું છું. ઓકે, જે લોકો એસે લખીને મોકલાવે છે એ લોકોને હું એડમિન બનાવું છું. અને હા ભાઈ, પોલ ક્રિએટ કરવાના રિક્વેસ્ટ કરું છું, પોલ ક્રિએટ કરીને સવાલ મૂકજો, એમને સવાલ ના મૂકતા. એમાં પછી એવું ના થવું જોઈએ એબીસીડી નકરા સવાલ, લોકો ક્વેશ્ચન આન્સર જેમ ફાવે મૂકવા મળે. પોલ ક્રિએટ કરવાના છે. શું? પોલ ક્રિએટ કરવાના છે, જેથી બધા લોકો અટેન્ડ કરી શકે. જેથી શું થાય કે બધાને એડમિન ના બનાવું, પણ અમુક લોકોને એડમિન બનાવું અને બધા લોકો અટેન્ડ કરી શકે, એના માટે પોલ ક્રિએટ કરવાના છે. ઓકે સારું, ચલો ભાઈ આજ માટે એટલું ઇનફ, બહુ બહુ થયું, કાલે ફરીથી મળીએ. ચલો.